भगत विपति मंजन Yeah.
Mangala Bhavana
سادر سنا ہوں
द्वयक्षरस्तु 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 भवेन्मृत्यु 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 त्वयक्षरम् 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 ब्रह्म 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 शाश्वतम् 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 ममेति च ममेति च ममेति च ममेति च ममेति च ममेति च भवेन् मृत्युर् भवेन् मृत्युर् भवेन् मृत्युर् भवेन् मृत्युर् भवेन् मृत्युर् भवेन् मृत्युर् न ममेति न ममेति न ममेति न ममेति न न न शाश्वतम् 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 शाश्वतम्। मेरे भाई बहन, आजे जे मंत्र नु पारायण तमे कर्युं, द्वयक्षरस्तु भवेन मृत्यु त्रयक्षरम ब्रह्म शाश्वतम ममेति च भवेन मृत्युर् ममेति न शाश्वतम। आ शब्दों भगवान श्री कृष्ण ना छे। भगवान श्री कृष्ण ये महाभारत में आ शब्दों धर्मराज युधिष्ठिर ने कहा छे। समस्त कौरव कुलना संहार पछीना आ शब्दों छे। विदुर जी पण आवी रीतनुज बोल्या छे, परंतु विदुर ना शब्दों ने नहीं कोट करता, भगवान श्री कृष्ण ना शब्द ने आज लई रह्यो छुं। एटला माटे के आ शब्दों कहवा माटे विदुर करता श्री कृष्ण वधारे योग्य छे। दर्दीना दर्दनु निदान करनार डॉक्टर करता दर्दी जेने दर्द अनुभव छे ए वधारे सारी रीते रजू करी शके कि दर्द क्या है। विदुर विदुर है, परम वैष्णव है, पर आ शब्दों में विदुर पण कुछ कुछ मिलता मिलता ऐसा बोलते हैं। अवश्य आश्रय हमने पहले विदुर का ही लिया, परंतु भगवान श्री कृष्ण आ शब्द बोले एमा एनो अधिकार एनु बल एनी अनुभूति ए लबालब भरेलू छे। एटले श्री कृष्ण ना शब्द में वधारे वजन छे। उन तमे रस्ता ना ट्राफिक कोई ऊपर उभा हो ये ने कोई ने आपड़े कही घटी जाओ हटी जाओ, तो लोको हटे न हटे खबर नहीं, पर कोई पुलिस मैन आवी ने कहे हटी जाओ तो मानस हटी जैसे। एना ये शब्द हूँ बोलू तमे बोलो के पुलिस बोले एम अंतर पड़ी जाए। शास्त्र एनु छे, नगद छे, शास्त्र कोई उधार नहीं अने शास्त्र पर कोई एक नो अधिकार नहीं। मैदान नी दड़ी छे शास्त्र,
નિષ્ઠા હોય તો એકલવ્યની જેમ પણ પ્રાપ્ત થઈ શકે છે શાસ્ત્ર, અને નિષ્ઠા ન હોય તો ગુરુના ચરણમાં રહ્યો હોય તો પણ શાસ્ત્ર થી વંચિત રહી જાય છે. શાસ્ત્ર પર કોઈનો એકનો અધિકાર નથી, પણ શાસ્ત્ર પર એ વધારે મજબૂતીથી વાત કહી શકે જેણે લબાલબ અનુભવ કર્યો છે, અથવા તો જેણે જે વિષયની વાત કરે છે એ ક્યારેક એ વિષયમય બન્યો છે. માટે વિદુર કરતા એ જ ભાવના સૂત્ર વિદુર બોલે છે, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે એ વધારે મજબૂત લાગે. ઇઝલી હમ કૃષ્ણ કે શબ્દ કા આજ કી કથા મેં આશ્રય કર રહે હૈ. દ્વયક્ષરસ્તુ ભવે મૃત્યુ દ્વયક્ષરમ બ્રહ્મ શાસ્ત્ર. બડો અદભુત શબ્દ. પૂર્વ ભૂમિકા સમજી લો. કૌરવોનો નાશ થયો, યુધિષ્ઠિરને બહુ દુઃખ થાય છે કે આખરે એક રાજ્ય માટે આ બધું, અને રાજ ગાદી ઉપર બેસીને જેને દેખાડવાનું હતું એ તો કોઈ જીવતા રહ્યા નથી. હજી દુર્યોધન હોત તો એના અહંકારને બતાવી શકાય કે લે આ તે અહંકાર કર્યોનું પરિણામ, આજ તું ભિખારીની જેમ ભટકે છે. પણ હવે એ તો નહીં. અને પાછા બધા જ ખલાસ થઈ ગયા હોત તો વાંધો નહીં ગોવિંદ, પણ જેને બતાવવું હતું એ રહ્યા નહીં, અને જેને જોઈને આંખમાં આંસુ આવે એવી વિધવાઓ રિબન કરે છે, એવી બહેનો ભાઈ વગરની થઈ ગઈ છે, એવી માં દીકરા વગર માથા પછાડે. આ શાસન માટે, આ ધરતીના ટુકડા માટે અમે તો કદાચ લોભગ્રસ્ત હોઈએ કે કામનાગ્રસ્ત હોઈએ, પણ યુદ્ધનું પરિણામ શું આવવાનું હતું એ ગોવિંદ તમે તો જાણતા હતા. શું કામ અમને આમાં પ્રેર્યા, શું કામ અમને નાખ્યા. બડા અદભુત બોલતે હૈ ધર્મરાજ, બડા સુંદર બોલતે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુનો મહિમા સમજાવે છે. દ્વયક્ષરસ્તુ ભવેન મૃત્યુ પ્રયક્ષરમ બ્રહ્મ શાશ્વતમ. આવો મૃત્યુનો મહિમા હું નથી માનતો વિશ્વનું કોઈ ચિંતન આપી શકે. ધર્મરાજ, બે અક્ષર એ જ મૃત્યુ છે અને ત્રણ અક્ષર એ અમૃત છે. બે અક્ષર મૃત્યુ છે એ સિવાય બીજું કોઈ મૃત્યુ નથી, અને ત્રણ અક્ષર એ શાશ્વત બ્રહ્મ છે, અવિનાશી બ્રહ્મ છે ત્રણ અક્ષર. યુધિષ્ઠિર વિચાર કરે, મહારાજ કયા? મમે તીચ ભવે મૃત્યુ. મમ આ મારું 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 એ જ મૃત્યુ છે. મમે તીચ ભવે મૃત્યુ. મારું 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 આ બે આ જ મૃત્યુ છે. મમે તીન શાશ્વતમ, અને ન મમ આ મારું નથી એ જ અમૃત છે. મૃત્યુની આટલી સરળ અને સહજ વ્યાખ્યા, કેમકે સાક્ષાત જે મૃત્યુનો મૃત્યુ છે, કાળનો કાળ છે, મહાકાળ છે, એ કૃષ્ણ જ આ વ્યાખ્યા વધારે સારી આપી શકે. ઇસલિયે હમને આજ વિદુર કો પ્રણામ કરકે ગોવિંદ કે શબ્દ કા આશ્રય લિયા, કેમકે જે કાળનો પણ કાળ છે, મૃત્યુને પણ જે મારી શકે છે એ જ કહી શકે. હવે આના કરતા અને જો આ વાત સમજાઈ જાય તો મૃત્યુ બીજું કઈ નથી. મામ કાહ પાંડવાશ્ચૈવ કિમ પૂર્વત સંજીવ. મારું 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 એ જ મોત છે માણસનું, અને આ મારું નહીં આ મારું નહીં એ જ અમૃત છે. મમેતિ ન શાશ્વતમ. મમેતિ ન મારું નહીં, ના મમ ના મમ. ભગવાન કૃષ્ણ આપ ગીતા વાંચો છો, ગીતામાં નિર્મમ અને નિરઅહંકાર ઉપર જેટલો ભાર મૂક્યો છે એટલો બીજા ઉપર નથી મૂક્યો. ગોવિંદ બહુ ભાર મૂકે નિર્મમ નિર્મમ નિર્મમ. તું મમતાથી મુક્ત બન, મારું મારું છોડ. નિર્મમો નિરહંકાર સમાયો સુખક્ષમ.
યોગી યતાત્મા દૃઢ નિશ્ચય નિરમમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા તો ભગવાન શ્રી કૃષ્ણ નિર્મમ ઉપર બહુ ભાર મૂકે છે. મહાભારતના સંઘર્ષનું મૂળ મમ છે. મહાભારતની શાશ્વતતા નિર્મમ છે. મહાભારતમાં તમારે તુલના કરવી હોય, ધ્યાન દેકર સુનના મેરે ભાઈ બહેન, મહાભારત રત્નો કા ભંડાર હૈ, વિદ્વાનો ને ઉસકો પાંચવા વેદ કહા હૈ. મહાભારતમાં કોઈની તુલના કરવી હોય તો ધર્મરાજ અને યુધિષ્ઠિરની તુલના ન થઈ શકે, પાંડુ અને ધૃતરાષ્ટ્રની તુલના ન થઈ શકે, કર્ણ અને અર્જુનની ઠીક છે તમે તુલના કરો તો કરી શકો, પણ કોઈને બેને બે છોર ઉપર સામ સામે બે અતિ ઉપર મૂકવા હોય તો એક બાજુ ધૃતરાષ્ટ્રને મૂકવો પડે ને એક બાજુ કૃષ્ણને મૂકવો પડે. એક બાજુ પૂરું મમ અને બીજી બાજુ પૂરેપૂરું નિર્મમ. નિર્મમ ન હોત તો આવી દ્વારિકાની અયોધ્યા મૂકી ન નીકળી જાય. નિર્મમ ન હોય તો 11 વર્ષ સુધી ગોપીઓનો પ્રાણ બની એ ગોપીઓને એમને મૂકીને પાછો જતો. નિર્મમનો અંતિમ કિનારો ભગવાન શ્રી કૃષ્ણ છે. એ જ હર્યુંભર્યું કુટુંબ શરાબ પીને ખલાસ થઈ જાય તો એ પ્રાચીને પીપળે એકલો બેઠો બેઠો આત્મચિંતન કરતો હોય, આના જેવો નિર્મમ વિશ્વમાં મળવો કુશળ. એક મમની સીમા છે. ધૃતરાષ્ટ્ર મારું 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 મારું, અને એક નિર્મમની પરાકાષ્ઠા છે ભગવાન શ્રી કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર જેવો ખલનાયક વિશ્વની કથામાં મળવો મુશ્કેલ છે. આવું પાત્ર છે ધૃતરાષ્ટ્ર. જ્યાં તક મહાભારત કા હમારા અભિપ્રાય, વ્યાસજી જે દર્શન આપે ધૃતરાષ્ટ્ર એક જુદી વસ્તુ. ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યાખ્યા વધારે આપી શકે કે મમ એ જ મૃત્યુ છે અને નિર્મમ એ જ શાશ્વત બ્રહ્મ છે. મારું મારું એ મૃત્યુ છે, આ મારું નહીં, આ મારું નહીં એ અમરત્વ છે. હવે આપણે મરવું છે કે અમર થવું છે આપણા હાથની વસ્તુ છે. ગોર મહારાજ તો ફેરા ફેરવી દે, ઘર ન ચલાવી દે. તમારા સામે સૂત્રપાત થયો છે, મંગલાષ્ટક ગવાઈ ગયું, ફેરા ફરાવી દીધા, તમને આશીર્વાદ આપી દીધા, હવે ઘર તો તમારે ચલાવવાનું કે મમમાં અટવાવું કે નિર્મમમાં અટકાવવું, મરવું કે અમર થવું. મહાભારતે મૃત્યુની જેવી વ્યાખ્યા આપી છે એવી કોઈએ નથી આપી. મહાભારતમાં તો કથા છે, બ્રહ્માજીએ એક અતિ સુંદર સ્ત્રી બનાવી, એનું નામ મૃત્યુ છે. મૃત્યુ એક સ્ત્રી છે, એટલે હિન્દીમાં સંસ્કૃતમાં મૃત્યુને નારી જાતિ કહે છે. મોત કૈસી, મૃત્યુ કૈસી. આપણે ગુજરાતીમાં નાન્યતર મોત કેવું કહીએ છીએ, હિન્દીમાં મોત કૈસી. ઉનકી મોત હુઈ, ઇનકી મૃત્યુ આઈ, નારી જાતિ. ક્યોંકિ મહાભારતની આખ્યાયિકા એમ કહે છે કે મૃત્યુ નામની એક અતિ સુંદર અજોડ બે નમૂન એક સ્ત્રી બનાવવામાં આવી, એનું નામ મૃત્યુ. બ્રહ્માજીએ બનાવ્યા પછી એ નારી આભારવશ થઈ બ્રહ્માજીને પૂછે છે, ભગવાન પિતામહ મારું મારે કાર્ય શું કરવાનું? બોલે તારે બધાનું મરણ કરવાનું, મારવા. મૃત્યુ રડી પડી, એને કહ્યું કે એના કરતા તમે મને મારી નાખો, આટલું રૂપ આપીને જો મારે ધંધો આવો કરવાનો હોય તો મારે એ કામ કરવું? હું બીજાને મારવાનું કામ કરું તો તમારે મને રૂપ નહોતું આપવું? આ ઘાતકી કૃત્ય મૃત્યુ નામની સ્ત્રી મહાભારતમાં કહે છે હું નહીં કરું. બ્રહ્માજીએ કહ્યું, ભાઈ મેં તો પ્રભુની પ્રેરણાથી તને ઉત્પન્ન કરી છે, તારે આ કામ કરવાનું? બોલે હું નહીં કરું. હવે નિર્ણય બ્રહ્માનો, એને ઉત્પન્ન પણ કરી કરે છે એમ કહે છે. મૃત્યુ નામની સ્ત્રી જંગલમાં તપસ્યા કરવા જતી ગઈ. વર્ષો સુધી એને તપસ્યા કરી. તપ થયું પછી ભગવાન પ્રગટ થયા, બ્રહ્માજી પણ પ્રગટ થયા. માંગ માંગ કહ્યું. બોલે મારે એક જ જોઈએ છે.
તમે મને રૂપાળી બનાવીને મારે કોઈનું મૃત્યુ કરવું પડે, મારા રૂપ સાથે આ વસ્તુ સુસંગત નથી, હું કોઈને મારીશ નહીં, કાં તો મને મારી નાખો. આમ કરીને રડવા માંડી. રડતા રડતા એ મહિલાના અશ્રુ બિંદુ બ્રહ્માજીના હાથ ઉપર પડ્યા, આંસુડા બ્રહ્માના હાથ ઉપર પડ્યા એવી કથા. અને એ વખતે બ્રહ્માજીએ ભગવાનની હાજરીમાં કહ્યું કે તારા જેટલા આંસુડા મારા હાથ ઉપર પડ્યા એ બધા રોગ બનશે અને તું ખાલી નિમિત્ત બનશે, તું કોઈના મારણનું કારણ નહીં બને, એનો રોગ મૃત્યુનું કારણ બનશે. રોગ મારશે માણસને, તું કોઈને આ અશ્રુબિંદુ બધા રોગ બનશે. અને રોગ દ્વારા નથી આપણે કહેતા ફલાણા ભાઈ કેમ મરી ગયા કે કફ પ્રકોપ થયો, નહીતર સાવ સાજા સારા હતા, પણ કફ વધી ગયો મૃત્યુ થાય. ફલાણા ભાઈ ને શું થયું કે પિત્ત એવો પ્રકોપ થયો, કાંઈ નહોતું, કાલ સવારે તો વાતો કરતા હતા. રોગ મૃત્યુનું કારણ બનશે, મૃત્યુ તું નહીં બને. એટલે વ્યાસજી કહે છે મૃત્યુ તો રૂપાળી સ્ત્રી છે, એનાથી ભગાય નહીં, એની સાથે તો મોહબ્બત કરાય, એની સાથે તો પ્રેમ કરાય, એવી રમણીય સ્ત્રી છે એ ભયાનક. એટલા માટે મહાત્માઓએ મૃત્યુની સાથે દોસ્તી કરી, સંસારીઓ મોત, કારણ કે એ તો પ્રેમ કરવા જેવું પાત્ર છે, અતિ સુંદર સ્ત્રી છે મૃત્યુ. તેથી ભારતનો ઋષિ મૃત્યુથી ડરતો નથી, એ ભયાવન નથી, એ તો સુંદર સ્ત્રી. તો જે મૃત્યુ જેને આપણે કહીએ છીએ એ કોઈ સમાપ્તિ થોડી છે, એ તો નવલકથાના એક પ્રકરણની છેલ્લી પંક્તિ છે. નવલકથા થોડી પૂરી થઈ જાય ત્યાં, એક એક પ્રકરણ પૂરું થયું વળી નવું પ્રકરણ શરૂ થશે, 22મું પ્રકરણ પૂરું થયું વળી 23. મૃત્યુ એ નથી, મૃત્યુ એ તો એક એક વિરામ છે, યાત્રાનો એક મુકામ છે. યહાં હમ રુક ગયે, માનસરોવરની યાત્રામાં જઈએ તો પછી એક જગ્યાએ આપણે રોકાઈ જવું પડે, એ કંઈ યાત્રા પૂરી નથી થઈ, રોકાઈ ગયા, પણ પછી બીજા આગળ જઈએ એટલે ત્યાં ઠંડી વધારે, એટલે પછી કપડાંય બદલી નાખવાના, આ કપડાં ન ચાલે એમ. મૃત્યુ એટલે આપણા યાત્રામાં આપણે રોકાઈ ગયા અને હવે આગળ જવાનું એટલે આ કપડાં ન ચાલે એટલે બીજું શરીર ધારણ કરવાનું, વળી યાત્રામાં રોકાવાનું વળી બીજું શરીર ધારણ કરવાનું. આમ એ તો પડાવ છે મૃત્યુ. સાચું મૃત્યુ તો મને ને તમને પળે પળે મારે છે, મમ મમ મમ, મારું મારું મારું. સગો ભાઈ ભાઈને મમથી મારી રહ્યો છે, બાપ દીકરાને મમથી મારી રહ્યો છે, પત્ની પતિને કે પતિ પત્નીને આ મમ દ્વારા મૃત્યુથી ઘાત કરી રહ્યો છે. અમૃત છે, બ્રહ્મ શાશ્વત છે, નિર્મમ ન મમ, આ અમૃત છે. હવે વિષય એટલા માટે કે મારે ને તમારે વિચારવાનું કે મારા પણ એ જે મમતા છે એ જ મૃત્યુ છે, અને મમતા જેની જતી રહી એ અમૃત છે. હવે તમને એમ થાય કે મમતા જાય, હા મમતા જઈ શકે, કારણ કે મમતા જાય એવું ઈશ્વરે આપણને આપ્યું છે, એવી આપણામાં શક્તિ છે, એનો સદુપયોગ નથી કરતા, વાત જુદી. સદુપયોગ કર્યો પણ છે પણ ધ્યાન નથી આપ્યું, એના ઉપર ગંભીર નથી થયા. આપણે મમતા છોડી શકીએ છીએ, મોટા સંત નહીં નાનામાં નાનો માણસ પણ મમતા છોડી શકે છે, એ હકીકત છે. કારણ કે પ્રભુએ મમતા પણ આપી છે અને મમતાથી મુક્ત થવાનો આ જીવને સ્વભાવ પણ આપ્યો છે. તમે કહેશો કેમ, તો એનું એક જ ઉદાહરણ, આપણી દીકરી જુવાન થાય, 11-12 વર્ષની થાય ત્યારથી આપણી સેવા શરૂ કરી દે અને એવી લાગણી એ દીકરી તરફ મમતા ઉપર હોય, આપણે એના અહીં સગાઈનો વિચાર કરીએ તો આમ રાતે ઊંઘ ના આવે કે એને વળાવી દેશું પડશે, શું થશે શું થશે, કેવી મમતાઓ. અને છતાંય એ દીકરીને આપણે વળાવી શકીએ છીએ અને ધીરે ધીરે વર્ષ બે વર્ષ થાય એટલે મમતા ઓછી થતી હોય, દીકરી ત્યાં ગોઠવાઈ જાય છે, આપણે વળી બીજામાં પડી જઈએ છીએ. એનો અર્થ એમ થયો કે મમતા પણ છે અને મમતા ઓછી થવાનો સ્વભાવ પણ આપણામાં છે. નહીતર દીકરીને વળાવતી વખતે બાપની જે સ્થિતિ હોય એ સ્થિતિ જો કાયમ રહે તો બાપ જીવતો ન રહી શકે, પણ છતાં બાપ જીવે છે. એનું કારણ ઈશ્વરે આપેલી મમતા, અને એ મમતાથી મુક્ત થવાનો ક્રમશઃ સ્વભાવ પણ જીવને મળ્યો છે. એટલે જે માણસો એમ કહેતા હોય
કે મમતાથી મુક્ત થવું કઠિન, પણ એટલું બધું કઠિન નથી. આપણામાં એ તત્વ પડ્યું છે, એને મારવી મુશ્કેલ છે, પણ તમે એમાંથી ધીરે 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 મુક્ત જરૂર થઈ શકો. તમે જમવા બેસો છો ત્યારે થાળી વાટકા સાફ થઈને જ આવ્યા હોય, છતાંય આપણને ટેવ હોય. ઘણી વખત ઘણા માણસોને એવી ટેવ હોય, સાફ થયેલા જ થાળી વાટકા હોય તો એ પોતાનો ઘરનો રૂમાલ કાઢીને સાફ કરે, સરખા કરે, ઊંધું કરે, એક બાર પેલું કરે. ઘણા માણસો તમે જમવા જોયા છે, પાણી છાંટીને પવિત્ર કરે. એનો અર્થ તમને થાળી વાટકા ઉપર પ્રીત છે, મમતા છે. પણ ભોજન કર્યા પછી એના એ થાળી વાટકા તમે એમને મૂકીને જતા રહો. તુમ અપની જોલી મેં થાળી વાટકા નથી લઈ જતા. ઇસકા મતલબ યે હૈ કે મમકા મમતા ઓછી કરવાનો સ્વભાવ જીવને ગોવિંદે આપ્યો છે. આ સંસારના પદાર્થોને જો થાળી વાટકાની જેમ રાખો કે જરૂર પડે ત્યાં સુધી એનો વિવેકથી સદુપયોગ કરી લો અને એ વાત પૂરી થાય એટલે પાછા કબાટમાં થાળી વાટકા મૂકી દો, તો ધીરે ધીરે નિર્મમ થઈ શકો. ધીરે 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 તો મમ એ મૃત્યુ છે, નિર્મમ એ અમૃત છે. હવે આ મમતા જતી નથી. મમતા એક બાત ઓર ભી આપ સમજ લે, મેરે જરા ગહન સૂત્ર હૈ સબ, લેકિન આપ ગંભીરતા સે સુન રહે, એક બાત ઓર ભી સમજ લે કે મમતા અને આસક્તિમાં કઈ તફાવત. હા, તફાવત છે. રૂપ એક લાગશે તમને, પણ બહુ તફાવત છે. પુરુષને પોતાની પત્નીમાં મમતા પણ હોય છે કે આ મારી પત્ની છે, પણ સાથોસાથ આસક્તિ પણ હોય છે. હા, એની એ નારી એ પુરુષની ઈચ્છામાં ન રહે, એ પુરુષના મનથી વિપરીત રહે, એ પોતાના પુરુષનું મનોરંજન ન કરે, તો એ જ સ્ત્રી ઉપરથી મમતા ઓછી થઈ જાય કે મેરી નહીં થઈ. હા, તો સ્ત્રી ઉપર મમતા છે, આસક્તિ પણ છે, પણ દીકરી ઉપર મમતા જ છે, આસક્તિ બિલકુલ નથી. દીકરી ઉપર મમતા છે. મમતા ઓર આસક્તિ કા એ અંતર હૈ. બેટી કી બાત આયેગી તો કેવલ મમતા હૈ, આસક્તિ નહીં. માં હશે એને પોતાના પતિ ઉપર, એટલે કે બાળકના પિતા ઉપર મમતા પણ હશે, મારો પતિ છે, અને આસક્તિ પણ હશે કે આ મારો પુરુષ છે. પણ એ માને પોતાના બાળક ઉપર આસક્તિ નહીં હોય, બાળક ઉપર કેવલ મમતા જ હશે. મમતા ઓર આસક્તિ ગાંઠ જ છે, પણ ગાંઠ ગાંઠમાં ફરક છે. એક હીરની ગાંઠ છે, એક કાથીની ગાંઠ છે. દોનો હૈ ગાંઠ, એક હીરની દોરીની ગાંઠ છે, એક કાથીની દોરીની ગાંઠ છે. તો મારાપણું જે છે એ મટી શકે એમ નથી, એનાથી હું ને તમે ક્રમશઃ થોડા થોડા હટી શકીએ એમ છીએ. મારી નાખો મમતા તો સારી વાત છે, પણ મટી શકે એવું લાગતું નથી, એનાથી થોડાક હટી શકાય. ધીરે 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 મમતા ઓછી થાય. માણસ જાગૃત હોય ને તો ધીરે ધીરે એને શરીરની મમતા ઓછી થઈ કે હવે આ દેહને શું બહુ રમાડો. હા, આ પિંજર છે, એક વાહક હતો શરીર, હવે આનું શું બહુ પહેલું કરવું. મમતા ઓછી થઈ જાય છે. અને મમતા ક્યાં ક્યાં થાય છે? આસક્તિ ઘણી જગ્યાએ હોય છે, પણ મમતા અને આસક્તિ બંને પણ આ વસ્તુમાં તમને ક્યાંક ક્યાંક સાથે દેખાશે. જેમ પત્નીની મેં વાત કરી, જેમ પતિની મેં વાત કરી, પણ મમતા ક્યાં ક્યાં હોઈ શકે એના ઠેકાણા તુલસીદાસજીએ બતાવ્યા છે કે મમતા કહાં કહાં હોતી, કિસ બાત પર મમતા હોતી. જનની જનક બંધુ સુતદારા, તન ધન ભુવન સુરદ પરિવારા. જનની જનક બંધુ
कर ममता ताग बटोरी सब कर ममता ताग बटोरी बांधी बर मामा ममता पिता मा ममता भाई मा ममता पैसा मा ममता दारा मा ममता शरीर मा ममता भवन मा ममता आ बदा मा अपनी ममता होय छे अने ज्या ममता छे त्या वेदना छे तमे छापा वांचो छो के दुनिया मा रोज केटलाय माणसो मरे छे आपणने रडवू आवे छे कारण के आपणी ममता त्या नथी નહીતર કેટલા મરે મરે તો છે પણ આપણે એની સાથે અને આપણા દીકરાને ઠેસ વાગી હોય થોડોક નખ છોલાડો હોય તો એ આંખમાં આંસુ આવી જાય કારણ કે ત્યાં મમતા લાગેલી છે આખા ગામના ગામ સળગી જાય છે દુનિયામાં બોમ્બ ધડાકો થાય તો આપણને બહુ આમ દયા જરૂર આવે પણ કઈ બહુ અને આપણા આંગણામાં એક વૃક્ષ સળગી જાય તો એ આપણી આંખ રડી પડે કારણ કે ત્યાં મારીને તમારી મમતા છે તો મમતા માતામાં પિતામાં ભાઈમાં પુત્રમાં દારામાં શરીરમાં ભવનમાં સુરદોમાં પરિવારમાં જીવની મમતા લાગેલી છે હવે આમાંથી કેમ નીકળવું એટલે ગોસ્વામીજી બડા અદભુત રાસ્તા દેખાડે મહાભારતનો પ્રશ્નાર્થ તુલસીદાસજી પૂર્ણ વિરામમાં ફેરવી નાખે આ બધા મમતાના દોરડાને ધાગાઓને ભેગા કરી એની રસ્સી બનાવી મારા પગમાં બાંધી દો તમે એને તોડી નહીં શકો તમે એને વણી શકો તમે એને મજબૂત કરી શકો તો કરો મજબૂત બાપની મમતા ભાઈની મમતા પત્નીની મમતા એ બધાને ધાગાને ભેગા કરી જાડી રસ્સી કરી મારે પગે બાંધી દો અને પછી ખેંચ્યા કરો કુટુંબના ભેગા થઈ હું તમારા ઘરે દીકરો બનીને આવી જઈશ હું તમારા ઘરે ભાઈ બનીને આવી જઈશ હું તમારા ઘરે સ્વામી બનીને આવી જઈશ હું તમારા ઘરે સખો બનીને આવીશ પણ તમે આટલું કરો અસ સજ્જન મમ પુર બસ કૈસે અસ સજ્જન મમ પુર બસ કૈસે તો વીર દર સસઈ ધન જેસે જે મમતાની રસ્સી બનાવી મારે પગે બાંધશે સમદર્શી બનશે ઈચ્છાઓથી મુક્ત થઈ જશે એવો સજ્જન ભગવાન કહે એના હૃદયમાં હું નિવાસ કરું છું એમ નહીં એવો સજ્જન મારા હૃદયમાં નિવાસ કરશે ઇસકો ધ્યાન દેના જરા સુંદરકાંડ કે ઇસ સૂત્ર પર ગૌર ફરમાયા જાય ઈશ્વર બધાના હૃદયમાં નિવાસ કરે છે અહીંયા ઉલટું છે અસ સજ્જન મમ ઉર્બસ કૈસે પ્રભુ કહેતે હૈ આવો સજ્જન મારા હૃદયમાં નિવાસ કરે ભગવાન કહે છે હું બધાના હૃદયમાં નિવાસ કરું છું એ તો નિર્વિવાદ સત્ય છે વેદાંતનું સૂત્ર છે બધામાં હરી બેઠો છે પણ ત્યાં કોઈ 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 દ્રષ્ટાંત નથી કે હું આવી રીતે બધાના હૃદયમાં બેઠો હું બધાના હૃદયમાં બેઠો છું તટસ્થ સાક્ષી હા પણ એ સજ્જન મારા હૃદયમાં બેઠો છે કેવી રીતે બેઠો છે લોભીના હૃદયમાં જેમ પૈસો બેસે લોભીના હૃદયમાં જેમ ધન બેસે એમ એવો સજ્જન મારા ઈશ્વર આપણા હૃદયમાં બેસે અને આપણે ઈશ્વરના હૃદયમાં બેસીએ એમાં બહુ જ મોટું અંતર છે ઈશ્વર તો આપણા હૃદયમાં છે જ અસ પ્રભુ હૃદય અછપ્રિય વિકારી સકલ જીવ જગ બિન દુખારી
ઈશ્વર આપણા હૃદયમાં બેસે એ સર્વસામાન્ય ઘટના છે. ઈશ્વર દરેકના હૃદયમાં વિરાજિત છે, પણ ઈશ્વરના હૃદયમાં બેસે એ કોઈ કોઈ વિરલ વ્યક્તિત્વ છે. ભગવાન જેને બેસવા દે. દિવાન ખંડમાં તો બધા બેસે, પણ રસોડામાં પ્રવેશ કોઈ કોઈને મળે, બધા નથી જઈ શકતા. રામકૃષ્ણ પરમહંસ કહે છે, પુરુષ હોય તો એ દિવાનખંડ સુધી જઈ શકે, પણ રસોડા સુધી ન જઈ શકે. આ તો જેને પ્રવેશ હોય. તો આપણા હૃદયમાં ઈશ્વર તો છે, પણ ઈશ્વરના હૃદયમાં આપણે બેસીએ તો એમાં કયું અંતર? બહુ જ અનુભવ કા અંતર. ઈશ્વર આપણા હૃદયમાં બેસે અને આપણે ઈશ્વરના હૃદયમાં બેસી એમાં ફરક. આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે બહુ સુધરી જતા નથી, આપણે આપણું કામ એમ જ કરતા હોઈએ. હા, આપણે જે રીતે બોલતા હોઈએ એમ જ, ઠીક થોડો ઘણો ફરક પડતો છે, પણ મહેમાન આવે એટલે કે આપણામાં સુધારો નથી થઈ જતો. આપણો સ્વભાવ એવો ને એવો હોય છે, સ્વાગત કરીએ અને રાખીએ, આપણા વર્તન પ્રમાણે ચાલીએ, આપણામાં ફેરફાર થતો નથી. પણ આપણે કોઈને ઘરે મહેમાન થઈએ ત્યારે આપણામાં ઘણો ફેરફાર થઈ જાય કે નહીં ભાઈ, 5 વાગે જાગી જવું જોઈએ. હા, બીજાના ઘર પ્રમાણે અહીંયા 6 વાગે તૈયાર થઈ જવું જોઈએ, અને નાસ્તા પ્રમાણે આપણે તૈયાર થઈએ. આપણે નહીતર એવા હોતા નથી, પણ બીજાને ઘરે મહેમાન થઈએ છીએ ત્યારે એની મેળાએ આપણામાં સુસંસ્કારિતા આવે છે. આપણે ઘરે કોઈ મહેમાન થાય છે ત્યારે આપણામાં એટલો બધો ફરક પડતો નથી, એમ ઈશ્વર આપણે ઘરે મહેમાન થયો છે છતાં આપણામાં એટલો બધો ફરક પડતો નથી. કારણ કે એ મહેમાન થયો, ફરક ત્યારે પડશે જ્યારે આપણે ઈશ્વરના હૈયામાં જઈશું, તબ ફરક હો શકે. લોભી હૃદય બસાઈ ધન જાય છે, એ તો તમારા મારા અનુભવનું. આપણે મહેમાન થઈએ છીએ ત્યારે કેટલા સોફા ઉપર શાંતિથી, અરે છોકરાઓ પણ સમજી જાય કે કોઈને ઘરે ગયા છે, ડાયા છોકરા હોય તો સમજે, અમુક હોય ટોટિયા હોય એવા તોફાન એવા જ, બાકી નહીં તો બાળકો નથી સમજી છાનામાં શાંત બે જાય. અમુક છોકરાઓ હોય તોફાન, અનાથાશ્રમનો ફાળો લઈને 2 જણા નીકળ્યા. અનાથાશ્રમ, અનાથના બાળકોની ભરતી કરતા ફાળો લેવા, કોઈ 100 રૂપિયા, કોઈ 500 રૂપિયા. એમાં એક ભાઈને ઘરે ટ્રસ્ટીઓ ગયા અનાથ આશ્રમનો ફાળો લઈ, એટલે ટ્રસ્ટીએ કહ્યું, પેલા ગરદણી કહ્યું બેસો, એટલે પેલો બતાવતા હતા, કોઈ 100 આપ્યા, કોઈ 500 આપ્યા, કોઈ 1000, એટલે ગરદણીએ ઘરમાંથી 2 છોકરા આપ્યા, આને લઈ જાઓ અનાથ આશ્રમમાં રાખવા જેવા છે. અમને હેરાન કરી મૂક્યા, પાડોશીના ચપલા અમારે ઘરે લઈ આવે છે ને અમારા બૂટ બીજાને ઘરે મૂકી આવે છે, આ ધંધો કરે છે બેઠા. પેલી જૂની વાર્તા નથી કે પ્રદેશમાં ધરતીકંપ બહુ થતો હતો, એટલે બેન પોતાના બાબાને એના સગાન ઘરે મૂકવા ગઈ કે ધરતીકંપ બહુ થાય છે, અમે તો ખર્યું પાન મૃત્યુ પામ્યું, વાંધો નહીં પણ આ બાળક બચી જાય, એટલે આ બાળકને સાચવજો કારણ કે અવારનવાર ધરતીકંપ થાય. 1 મહિનો એ બાળકને પેલા એના મિત્રે સાચવો, મહિના પછી એ પાછો મૂકવા ગયો બાળક. પેલા એ કીધું કેમ, કે ધરતીકંપ મોકલી દો અમારે ત્યાં, ધરતીકંપ આવશે તો હાલશે, પણ આ હંચવાય એમ નથી, આને તમે રાખો. ધરતીકંપ આવે ને તો કેજો ભાઈ ઘરે જઈએ, પણ આને તમે આ મુગટને હાંચવો. બાળકોમાં પણ એ વિવેક આવે છે કે બીજાને ઘરે આપણે જરા મર્યાદામાં આવી જઈએ છીએ. એમ આપણે જો ભગવાનના હૃદયમાં જઈશું તો પછી મર્યાદા છે બેસો. તમે ક્યારેક આવો પ્રયોગ તો કોણ કરે, બાકી કાશ્મીરમાંથી અથવા તો ચંડીગઢમાંથી જે વખણાય છે એવું તમે 10-15 હજારનો કોઈ ગાલીચો લઈ આવો, મખમલી ગાલીચો લાવો, અને ગમે તેવો ક્રૂરમાં ક્રૂર માણસ હોય, ભયંકરમાં ભય, એને ગોટણ સુધી કીચડમાં ચલાવો, પછી એ કીચડ વાળો પગ લઈને આવે, પછી એને કહીએ કે આ ગાલીચા ઉપરથી ચાલો, તો એ ના પાડશે કે નહીં, ગાલીચા ઉપર મારાથી નહીં ચલાય. ગાલીચાની પવિત્રતા કીચડવાળા પગને રોકે છે. એમ મારો હરિ જો એના હૈયામાં આપણને બેસાડે તો આપણે સરખા બેસી શકીએ એમ છીએ, બાકી એ તો આપણામાં બેઠો છે તોય કામ જતો નથી.
તોય ક્રોધ જતો નથી, તોય પ્રકૃતિ સુધરતી નથી, એટલે બાબાને પ્રશ્ન કરવો પડ્યો. અસ કહી અસ પ્રભુ મહેમાન થયા હોઈએ, ત્યાં મોડું થયું હોય ને ગરદણી એમ કઈક માફ કરજો કલાક મોડું, તો આપણે કઈક કઈ કઈ વાંધો ને, એમાં શું, એમાં શું અંદર ભલન જે થતું હોય એટલે એમાં હોય બાપા, તમે આખું ઘર કામમાં એમાં શું, કલાક મોડું, કેટલી કેટલી મર્યાદા આપણામાં આવે, ઘરે કેટલું ખાતા હોઈએ, મહેમાન થઈ ત્યારે કેટલા સીધા, નહીં 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 બાપા, નહીં 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 નહીં, બસ બસ બે ભજીયા ખાલી, બસ બસ પછી બધા હા, ભજીયા વગર ભોજન નકામું. તમે ગમે તેટલા મિષ્ટાન ને ફરસાણ ખાઓ, બાકી ભજીયા ના આવે એનો કોઈ અર્થ નહીં. એ ભોજન કર્યું ન કર્યું એ બધા વરા ફીકા લાગે, ભલે રોટલી ને છાશ હોય પણ એકાદ ભજીયું આવી જાય કચેરી ભરાઈ જાય. હા દરબાર ભરાઈ જાય, ભજીયા વગર તો સૂનું લાગે. શાકભાજીની મજા છે. અકબરે બિરબલને પૂછ્યું કે બધા શાકમાં શ્રેષ્ઠ શાકભાજી કઈ, બોલે બેગુન રીંગણા. વખાણ કર્યા બેગુનના, દરબારમાં રીંગણા લાવ્યા. અકબર તો બહુ તાર્કિક હતો ને એટલે પાછો પ્રશ્ન પૂછ્યો કે આને તું શાકભાજીનો આમ મહારાજા કહે છે, એનું કારણ કે બીજી શાકભાજી ઉપર મુગુટ નથી, આના ઉપર મુગુટ છે, આના ઉપર ટોપ, રીંગણા ઉપર ટોપ હોય ને એનો આપણે ટોપ પકડીને જેમ એને સરસ. એવી એવી વાત એને બેસી ગઈ એટલે એને રાણી વાતમાં હુકમ કર્યો કે રીંગણાનું શાક અને કોઈ દિવસ ખાધેલું નહીં, અને ખીધું રીંગણાનું શાક કોઈ દિવસ ન ખાધું હોય એને બહુ તકલીફ થાય, પેટની પીડા શરૂ થઈ, વાયુ કરી જાય રીંગણા, અને દુઃખી દુઃખી થઈ ગયો અકબર. રાતે સવારે કચેરીમાં અર્જુનને કહેવા લાગ્યો, તું કહેતો તો બેગુન બહુ શ્રેષ્ઠ છે અને આ મને તો તકલીફ આપી છે. બોલે મેં ક્યાં કીધું શ્રેષ્ઠ, મેં તો બે ગુણ કીધું તું, બે ગુણ નો હિન્દીમાં અર્થ થાય એમાં એકે ગુણ નથી. બોલે કાલ તું કહેતો તો રાજા છે ને આજ કહેતો તો કે બે ગુણ એમાં કોઈ ગુણ નથી, કે બોલે હું રીંગણાનો ગુલામ નથી, હું તારો ગુલામ, તું જેમાં રાજી રહે એમ મારે કરવાનું હોય, બાકી હું કઈ રીંગણાનો નોકર થોડું છું, રીંગણા મને પગાર નથી આપતો, તું આપ એટલે તું જે કઈ, હા રીંગણા હારા તો કઈ હારા, ખરાબ ત્યારે ખરાબ, ભજીયા વગર ભોજન નકામા. તો કોઈને ઘરે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણામાં સંસ્કારિતા આવી જાય. આપણે ઘરે આપણે કેટલું બોલ બોલ કરતા હોય, કોઈને ઘરે મહેમાન થઈએ તો બોલીએ શાંત રહે, આ કેટલું સરસ મનોવૈજ્ઞાનિક સૂત્ર છે ગોસ્વામીજી કા. આપણામાં કેટલી મર્યાદા આવે, આપણા છોકરાઓ કેટલા તોફાન કરતા હોય, ઘડીક ઉપર જાય ઘડીક નીચે જાય, બીજાને ઘરે જઈએ એટલે આપણા કરતા શાંત બેસે. આપણે ઘરે આપણે થોડીક પહેલું થયું હોય તો ચલાવી નથી લેતા, મહેમાન થઈએ ત્યાં ગમે તેમ ચલાવી લઈએ, એક રૂમમાં ચાર જણા હોય તો ચલાવી, કઈ વાંધો નહીં, હૃદયમાં જગ્યા છે ને, ઓરડો ભલન ટૂંકો રહ્યો, હૈયામાં જગ્યા છે ને, વહી આવો વહી આવો. આપણામાં સમાનતા આવે છે, શિસ્ત આવે છે, બીજાના હૃદયમાં જઈ બીજાના ઘરમાં જઈએ છીએ. તો એ દ્રષ્ટાંત બડા મધુર લગા મુજે, ઇસલિયે મેં ચર્ચામાં ચલા. તો મહેમાન, હા જો કે અમુક મહેમાનો એવા હોય છે, અપવાદ તો બધામાં હોય ને ભાઈ, અમુક મહેમાનો એવા હોય ઘરે કાંઈ હાલતું ન હોય ને બહાર જ
દુખી દુખી કરતા, એવું નહીં. એક મહેમાન એવો ખાવાનો એવો ભૂખાડવો, પૂરેપૂરું પીરસાય ને પછી ખાય તો રૂડો લાગે, પણ એ તો એ પીરસાણું નથી ને આને ઉપાડ્યું નથી. એક ભાઈને ઘરે મહેમાન થયો એટલે ઘરધણીએ લાપસી પીરસી, એ લાપસી પીરસી અને ખાંડ લેવા ગયો ઘરધણી, લાપસી ને ખાંડ નાખો, એ ખાંડ લઈને લાવે તો લાપસી ઉપાડી, ખાંડ વગર ની લાપસી આખી થાળી ખાય. હવે ગરધણી એવો ભાવમાં એને કઈ વિચાર ન કર્યો, કેમ આ લાપસી ક્યાં વહી ગઈ, એને એમ કે બાજુવાળાને આપી છે કે કઈ ઓછી કરી, એને કઈ મગજમાં જ ન રહ્યું. એટલે ખાંડ ખૂબો પીરસી અને પછી ઘી લેવા ગયો તો આ ખાંડ ખાઈ ગયો. ઘી પીરસી અને ગયો કઈક બીજું લેવા, ત્યાં ઘી પી ગયું, ઘી નહોતું. પહેલી વાર આવીને બીજી વાર આવ્યો ત્યાં લાપસી નહોતી, બીજી ત્રીજી વાર આવ્યો ત્યાં ખાંડ નહોતી, ચોથી વાર આવ્યો ત્યાં ઘી નહોતું, અને પાંચમી વાર ગરધણી લાકડી લઈને આવ્યો તો મહેમાન નહોતો. મારી નાખું તને હવે, આ તને શીખવું કોને ખાવાનું આવી રીતે. એક મિનિટ તને આમ ધરપત રાખતા હું થતું, આને આને મારું, લાકડી લઈને આવ્યો તો મહેમાન નહોતો, વંડી ઠેકી નીકળી ગયું. સજ્જન અસ સજ્જન મમ બસ જયશ્રી હું એના હૃદયમાં નિવાસ કરું છું તો એનું મરણ થઈ જાય છે. હું અટકાવી શકતો નથી, હું દ્રષ્ટા છું, પણ જો એ મારા હૃદયમાં નિવાસ કરશે તો એને પછી કાળ પણ નહીં મારી શકે, કેમકે હું નિર્મમ હો ગયા. નિર્મમ થયા છે તો મમતા માટે માનસે બહુ ખુલાસા આપ્યો. મમતા તિમિર તમી અંધિયારી રાગ દ્વેષ દુઃખ સુખ કારી, રાગ દ્વેષ બહુ સુંદર કહા. મમતા એક એવો અંધકાર છે, એવું ગાઢ તિમિર છે મમતા, જેમાં રાગ દ્વેષ રૂપી ઘૂવડો ને આનંદ આવે. શું કાવ્યાત્મક વાત કરે, જેમ અંધારામાં ઘૂવડ ને ગમે, સૂરજ ઉગે એટલે ઘૂવડ ને ગમે નહીં, જ્યાં મમતા પ્રગાઢ બને છે એમાં રાગદ્વેષ નામના ઘૂવડો સુખી થાય. જ્યારે માણસની મમતા ખૂબ ત્યારે એનામાં રાગદ્વેષ પણ એટલા જ પુષ્ટ થાય. કેટલું ગણિત છે જીવન બનાવવા માટે, એક પછી એક પગથિયા બતા. જેમ ગાઢ રાત્રિ એમ ઘુવડરાજી થાય, સૂરજ ઉગે એમાં એને એને ગમતું નથી. તો રાગ દ્વેષ મમતાની પ્રગાઢતાને લીધે થાય, રાગ દ્વેષ અને ઘુવડ. અને રાગ દ્વેષ કોને કહેવાય એની વ્યાખ્યા પૂછવી પડશે પતંજલિ. યોગ સૂત્રમાં પતંજલિ રાગ દ્વેષની વ્યાખ્યા આપે છે, સુખાનુષયી રાગઃ દુઃખાનુષયી દ્વેષઃ. બે સૂત્ર આપ્યા છે રાગ દ્વેષની વ્યાખ્યા, બસ સમસ્ત રાગ દ્વેષની વ્યાખ્યા બે ટૂંકા શબ્દો. રાગ કોને કહેવાય? સુખાનુષયી રાગઃ. જે વસ્તુથી, જે વ્યક્તિથી, જે વિષયથી, જે ઘટનાથી, જે સ્થાનથી મને તમને એક વખત સુખ મળી ગયું,
પછી એ જ વસ્તુ પાસેથી એ જ વ્યક્તિ પાસેથી એ જ સ્થાનમાંથી એ જ ઘટનામાંથી વારંવાર સુખ મેળવવાની ઈચ્છા થયા કરે એનું નામ રાગ સુખાનુષયી રાગ એક ભાઈને આપણે મળ્યા ને એનાથી આપણને સુખ મળ્યું પછી એ સુખ ભોગવી લીધું વાત પૂરી થઈ ગઈ પણ પછી એ વ્યક્તિ મને મળ્યા જ કરે મળ્યા જ કરે મળ્યા જ કરે એ જે વૃત્તિ છે ઉસકો ભગવાન યોગ દર્શનમાં ભગવાન પતંજલિ રાગ કહેતે સુખાનુષયી રાગ દ્વેષ કોને કહેવાય દ્વેષ એટલે જે વસ્તુથી જે વ્યક્તિથી જે ઘટનાથી જે વિષયથી આપણને નુકસાન થયું આપણને દુઃખ થયું અને પછી એ વસ્તુ એ ઘટના એ વિષય એ સ્થાન એના તરફ આપણા મનમાં ક્રોધની વૃત્તિ રહ્યા કરે એનું નામ દ્વેષ છે દુઃખાનુષયી દ્વેષ કેટલું સરસ અર્થ બતાવે આપણા મનમાં દ્વેષનો અર્થ શું આપણે આપણું કોઈ નુકસાન કર્યું પછી એના તરફ આપણા મનમાં ક્રોધ રહ્યા જ કરે ફલાણાએ મને નુકસાન કર્યું એ જે વૃત્તિ સતત ચાલે એને દ્વેષ કહેવાય કોઈ પ્રસંગ બને ને એ પ્રસંગ યાદ કરી કરીને ખીચ ચડ્યા કરે કે આ પ્રસંગમાં આમ થયું હતું હું જોઈ લઈ એ વૃત્તિ દ્વેષ છે કોઈ જગ્યાએ ગયા ને આપણું અપમાન થયું આપણને ગમ્યું નહીં એવી ઘટના બની અને પછી એ સ્થાન યાદ જ આવ્યા કરે ને એના તરફ જે રોષ વૃત્તિ જે આક્રોશ વૃત્તિ એને ભગવાન પતંજલિ દ્વેષ કહે છે સુખાનુષયી રાગ દુઃખાનુષયી દ્વેષ આ રાગ અને દ્વેષ એ રૂપી ઘૂવડો મમતાની પ્રગાઢ રાતમાં સુખી થાય છે જ્યાં અતિશય મમતા ત્યાં રાગ દ્વેષ પરેશાન કરે મમતા મમતા દાદુ કંડુ ઈર્ષાઈ હર્ષ વિષાય રાગ દ્વેષ થાય છે મમતાની પ્રગાઢતાને લીધે અને આ મમતા જ મૃત્યુ છે આ મમતા જ મને તમને હણે છે મારે છે બે અક્ષર મૃત્યુ છે ત્રણ અક્ષર અમૃત છે નિર્મમ તો આ વસ્તુને અભ્યાસથી જીવનમાં લઈએ અભ્યાસ કરવો પડે તો થાય હા કોઈ દિવસ સાયકલ ન ચલાવી હોય ને સાયકલ કેટલી અઘરી લાગે અને એમ થાય કે આ માણસો કેમ સાયકલ ચલાવતા હશે બે પૈડા ઉપર એમનેમ સડકમાં ચાલ્યા જાય છે આપણને ન શીખ્યા હોય સાયકલ ત્યાં સુધી ચલાવનારો આપણને બહુ જ પેલો લાગે કે ઓહો પણ જ્યારે આપણને આવડી જાય છે ત્યારે હેન્ડલ આમ છૂટું મૂકીને આપણે ચલાવીએ એમ આ બધા સૂત્રો બહુ કઠિન છે પણ અભ્યાસ અને વૈરાગ્યથી જો ગ્રહણ કરવામાં આવે તો છૂટા હાથે સાયકલ ચાલે છે અભ્યાસની જરૂર છે અભ્યાસ આના માટે તમે કથા સાંભળીને કાલે ભૂલી જશો તો ઠીક છે આટલા દિવસો તમને રાહત મળી એ પણ સારું છે પણ જો આનો અભ્યાસ કરશો તો ભગવત કથાનો જે લાભ મળવો જોઈએ એ પૂરી માત્રામાં મળશે રામકથા સાંભળ્યા પછી તમારે આનું ખૂબ ચિંતન કરવા તમારા માટે અમારું પાકું થાય છે અને તમને જો ફાયદો થઈ જાય તો કેટલું સારું એટલા માટે આ એક સતત તમારા આગળ જે થઈ રહ્યું છે એને એને બરાબર ઉતારજો તો મમતા ક્યાં છૂટે છે ગમે તેવી પરિસ્થિતિ આવે છે પણ મમતા નથી છૂટતી આદિ જગદગુરુ અગરે રાત્રો સમર્પિત અગરે વહની તુષ્ટે રાત્રો સમર્પિત કર તલ ભીષા તલ તલ વાસ કર તલ ભીષા આશા તદ પી નમુ છે
સારા ઉદ્યોગપતિ એ મને કહે, બાપુ એક મને જવાબ આપો કે ભગવાને આટલું બધું આપ્યું છે, આટલી બધી વ્યવસ્થા છે, પણ ચિંતા બહુ રહે છે. કારણ કે લોકો બધું ચોરી જાય છે, બધી જગ્યાએ દ્રષ્ટિ રાખી શકાતી. નોકરો ચોરી જાય, મેનેજરો અંદર ગોટાળા કરે, કર્મચારીઓ ગોટાળા કરે વસ્તુઓને આમ. હવે કેટલું મોટું પથારો પાથર્યો હોય, ક્યાં ધ્યાન રાખવું? અને આમ આમ સતત એમ રહે કે આ બધું મારું કરેલું, આમ માંગીને લઈ જાય તો વાંધો નહીં, પણ આમને. અને આવું બધું બનતું હોય, સ્વાભાવિક છે. આનો ઉપાય શું? મેં કહ્યું, ભાઈ આનો આ જ રીતે જો દર્શન કરશો તો આનો કોઈ ઉપાય નથી. આ વસ્તુ બનતી રહેશે અને આપણે જતા રહેવું પડશે. આનો એક ઉપાય છે. મેં કીધું, એને મેં કીધું, વાત તમને ગમે શું કે તમે દ્રઢપણે નક્કી કરી નાખો કે ફેક્ટરી મારી છે જ નહીં. તો બોલે, ફેક્ટરી મારી ન હોય ને મને નફો તો થાય, પછી આમાં એમ જ માનવાનું મારી ફેક્ટરી છે જ નહીં. એ તો એ બધા સારા કે 5-6 લાખ રૂપિયા મને મહિને વર્ષે આપી જાય છે, મારું છે જ નહીં. પણ આ તો એ સારા કાપી જાય એટલે તમારી ઉપાધિ જતી રહે. મારું છે એમ માનશો તો દુઃખી દુઃખી થઈ જવાનું. પણ આપણી ફેક્ટરી છે જ નહીં, આ તો ખબર નહીં પ્રારબ્ધનો યોગ કે કમાય છે, એ ભલે લઈ જવું એ લઈ જાય, બાકી મને 5 લાખ રૂપિયા વર્ષે આપી જાય છે ને બેઠો બેઠો ઓફિસમાં આરામ કરું. મારું આમ કરો તો જ મેળ ખાશે. દુકાનમાં નોકરો કામ કરે છે, માનો દુકાન એની છે, મારી છે જ નહીં. મને તો મહિને આટલા આપે છે ને, મારે તો આટલો ફાયદો છે, બસ એનું તો જ છુટકારો છે. નહીતર તો જીમી પ્રતિ લાભ લોભ અધિકારી, બાકી તો ભલ ભલા માથા પછા, બહુ જ કઠિન. તો મમ એ મૃત્યુ છે, નિર્મમ એ અમૃત છે. આ સૂત્ર મહાભારત કા. માણસ નું મકાન બળી જતું હતું આખું, અને છાતી કૂટતો હતો આદમી કે મારું આખું મકાન બળી ગયું. બધા ભેગા થયા, હવે સમજાવે પણ કઈ થોડું સમજી શકાય. મમ પોતાનું મકાન હતું ને આટલું મોટું સર, છાતી કૂટે મારું મકાન. એમાં એનો એક માણસ દોડતો દોડતો આવ્યો કે શેઠજી શું કામ રડો છો? કેમ કે મકાન તમારા દીકરાએ 3 દિવસ પહેલા વેચી નાખ્યું છે. વેચી નાખેલું છે, છાનો રહી ગયો તરત. હવે મારે રડવાનું નથી, હવે જાણે લીધું એ રડે. મમતા ગઈ, નિર્મમ હો ગયા. 2 જ મિનિટમાં ફેર પડી ગયો, શાંત થઈ ગયો. જે થવું હોય તે થાય. છોકરાએ વેચી નાખ્યું છે, હવે મારે શું કામ રડવાનું? પણ હજી એ શાંત થાય ત્યાં તો એનો દીકરો આવ્યો અને એને કીધું, બાપુજી વેચ્યું તું પણ સોદો ફોક થયો, એટલે વળી પાછો એનો એ પાણો લીધો. નિર્મમ એ અમૃત છે, મમ એ મૃત્યુ છે. આ સૂત્ર જ્યારે સમજાય ત્યારે સમજાય. તો ભગવાન શ્રી કૃષ્ણ આ વાત વધારે દ્રઢતાથી મૂકી શકે છે, માટે શ્રી કૃષ્ણના મુખના શબ્દોનો આશ્રય. વિદુર સે જ્યાદા હમને ઉસકો એસા હમકો લગા, ઇસલિયે આપસે ક્લિયર કર દેતે હૈ હમ, વરના વિદુર કે સૂત્ર કે હમ ચર્ચા કરતે. પણ વિદુરજી પણ આ રીતનું બોલ્યા છે. વિદુર વિદુર હૈ, કોઈને છડી પુકારવાનો અધિકાર હોય, કોઈને હુકમ કરવાનો અધિકાર હોય. સબકે સ્ટેજ હોતે હૈ ના, ચોકીદાર છડી પુકારે, રાજા હુકમ કરી શકે પોતપોતાની કક્ષા હોય એમ. કો વિદુર આદિ મહાપુરુષો છડી પુકારી શકે, ઘોષણા કરી શકે, પણ કનૈયો તો હુકમ કરી શકે, આજ્ઞા આપી શકે, આદેશ કરી શકે, કારણ કે સર્વોપરી સત્તા છે. તો આ સૂત્રને આજ યાદ રાખજો. એનો અર્થ મારું મારું છૂટવાનું નથી, પણ જેમ થાળી વાટકા જમ્યા પછી મૂકી દો છો, જેમ દીકરીને વળાવ્યા પછી મમતા ધીરે ધીરે, અરે એકનો એક દીકરો મૃત્યુ થાય તો ધીરે ધીરે 5 વર્ષે મમતા ઓછી થઈ, માણસ જીવી શકે છે, જીવી લેવાય છે. પ્રભુએ મન એવું બનાવ્યું છે, કરુણા કરી છે કે એક જ દીકરો હોય ને મૃત્યુ, છતાંય ધીરે ધીરે મમતા ઓછી થાય. એની પાછળ સત્કર્મમાં મન લગાડી દઈએ છીએ કે ભાઈ એના એની પાછળ સત્કર્મ કરો. તો મમતા ઓછી કરવાનો સ્વભાવ જીવમાં છે. જીવ એનો અભ્યાસ કરે, ચિંતન કરે.
અને આ ક્યારે થશે? ચિંતન ખૂબ કરવું પડશે, સૂત્રોને તમારે બરાબર જોવા પડશે. આ સૂત્રો હું બોલું છું, તમે સાંભળો છો, એટલે કેવલ શબ્દ નથી, એ સપ્રાણ સૂત્ર હે, એ પ્રાણવાયન સૂત્ર હે. શાસ્ત્રો કે સભી શબ્દ પ્રાણ સપ્રાણ હે, એટલે અમને શાસ્ત્રો હાંફતા દેખાય છે, શ્વાસ લેતા દેખાય. શાસ્ત્રને દર્શન કરીએ તો એમ લાગે જાણે ગીતાજી ઊંચી થાય છે, શ્વાસ લે રહી. રામચરિત માનસને જોઈએ તો એમ લાગે કે ભીતર કોઈ શ્વાસ લે રહા હે. શાસ્ત્ર સજીવ છે, પરમાત્માનું ચૈતન્ય જેમાં ઉતર્યું હોય છે, ચિન્મયતા એમાં ઉતરી હોય છે. અધ્યાત્મ રામાયણમાં આવ્યું છે કે ભગવાન રામ જયારે સ્વધામ જાય છે, વ્યાસ નારાયણ બોલે છે અધ્યાત્મ રામાયણમાં, ત્યારે એના ધનુષ્યબાણ દેહ ધારણ કરી કરી રામની આગળ ચાલે છે. સપ્રાણ છે અધ્યાત્મ રામાયણ, બહુ સરસ લખે. ચારે વેદ રૂપ ધારણ કરે છે, આગળ ચાર વેદ ચાલે, એની પાછળ ભગવાનનો ભાથો ધનુષ અને બાણ દેહ ધારણ કરીને ચાલે છે કે મહારાજ પહેલા અમે સ્વધામ જઈશું, પછી તમે સ્વધામ. પ્રભુના શરીર ઉપર રહેલી બધી જ વસ્તુ ચિન્મય હોય, પ્રભુના મુખની વાણી છે તે ચિન્મય છે, અમર છે. તેથી દર્શન કરવું પડશે, ચિંતન કરવું પડશે. કઈ રીતે દર્શન કરશું, કઈ રીતે ચિંતન કરશું, એના માટે કૃષ્ણને જોવું પડશે. મહાભારતમાં એક જગ્યાએ કૃષ્ણની દિનચર્યાનું વર્ણન છે કે કૃષ્ણ શું કરે. બસ આ દિનચર્યા જો હું તમે સમજી જઈએ તો આ સૂત્રોનું ચિંતન બરાબર સમજાય, જેમ દર્પણમાં જોઈએ બરાબર મોઢું દેખાય. પણ કૃષ્ણની દિનચર્યા જીવની દિનચર્યા કરતા ઉલટી છે. સૌ પ્રથમ વ્યાસજીએ લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ સવારમાં ધ્યાન કરે છે, એવું લખ્યું છે. ધ્યાન એટલે આંતરદર્શન, ધ્યાન એટલે ભીતરી નિરીક્ષણ, ધ્યાન એટલે આંતરને બરાબર જોવું. આવો ક્રમ બતાવ્યો છે, પહેલા ધ્યાન કરે. કદાચ કોઈને એમ થાય કે શરૂઆતમાં સવારમાં પહેલા સ્નાન કરવું જોઈએ કે ધ્યાન કરવું જોઈએ, પણ વેદવ્યાસ કૃષ્ણનો ક્રમ ઉલટો બતાવે. પહેલા ધ્યાન, પહેલા અંદરને ધો પછી સ્નાન કર, ધ્યાન કે બાદ સ્નાન લખાય. પહેલા ધ્યાન કરે છે કનૈયાને, કોનું ધ્યાન કરવાનું? એક દિવસ યુધિષ્ઠિરે પૂછ્યું, મહારાજ એક સવાલ, તમે કોનું ધ્યાન કરો છો? એ સમજાતો નથી. તો ભગવાને કહું, ખોટું ન લાગે તો કહું, બોલે છું, હું મારા અર્જુનનું ધ્યાન કરું છું, હું મારી વ્રજની ગોપીઓનું ધ્યાન કરું છું, હું હનુમાનનું ધ્યાન કરું છું, હું મીરાનું ધ્યાન કરું છું, હું નરસિંહ મહેતાનું ધ્યાન કરું છું, હું એને યાદ કરું છું. તો કૃષ્ણની દિનચર્યા બતાવી છે, એમાં પ્રથમ ધ્યાન લખ્યું છે. મેરે ભાઈ બહેન છોકરો બચ્ચે, રોજ સવારે જાગો, પહેલા ધ્યાન કરો, અંદર દેખો, અભ્યાસ કરશો તો બહુ ફાયદો થશે. ધીરે બીએ થવા માટે 4 વર્ષની રાહ જુઓ છો, તો ધ્યાન લાગવા માટે તો 8 વર્ષની રાહ જોવી જોઈએ, એમાં ઉતાવળ કેમ ચાલે? લોકોને એમ કે કઈ થતું નથી ને મૂકી દે. તમે બીએ થવા માટે 5-5 વર્ષ સુધી રાહ જુઓ છો, એમએ થવા માટે તમે રાહ જુઓ છો, અને સાધક થવા માટે તાત્કાલિક, તો એના માટે તો ખૂબ અભ્યાસ થયો. પહેલે ધ્યાન પછી સ્નાન લખ્યું, ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન કરે. પછી ત્રીજું લખ્યું છે, વેદનો ઉચ્ચારણ કરે છે, સ્વાધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ. ચોથું લખ્યું છે, એ દરમિયાન બ્રાહ્મણો આંગણે આવે છે, એટલે બ્રાહ્મણોની પૂજા કરે છે, સ્વસ્તિ વાચન થાય, નિત્ય આવું લખ્યું છે. બ્રાહ્મણો આવે, એની પૂજા થાય, શાંતિ મંત્રો બોલાય. પછી ભગવાન શ્રી કૃષ્ણની પાસે એના સેવકો ઘરમાં રહેલી મંગલ વસ્તુઓ લાવે, એને ભગવાન સ્પર્શ કરે. આ ભારતીય પદ્ધતિ, સારી વસ્તુને સ્પર્શ કરવાનો સવારો. સુવર્ણ હોય તો સુવર્ણને સ્પર્શ કરો, સારી વસ્તુ છે. રામાયણ ગીતા શાસ્ત્ર હોય એને સ્પર્શ કરો, ઘરમાં ગાય માતા હોય તો એને સ્પર્શ કરો, ઘરમાં સુંદર ફલદ વૃક્ષ હોય તો એને સ્પર્શ કરો. આ ક્રમ બતાવે, મંગલ વસ્તુનો સ્પર્શ શ્રી કૃષ્ણ પર, આ એનો ક્રમ છે આખો. પહેલા ધ્યાન, પછી સ્નાન,
પછી સ્વાધ્યાય, પછી બ્રાહ્મણોની પૂજા, સ્વસ્તિવાચન, અને પછી મંગલ પદાર્થોનો સ્પર્શ, અને પછી ભગવાન શ્રી કૃષ્ણ દર્પણમાં પોતાનું મોઢું જોવે, પછી કચેરીમાં. ત્યારે આપણે ઉઠીને સીધા નહીં ધ્યાન, નહીં સ્નાન, પેલું દર્પણમાં મોઢું જોઈએ છે. અને ધ્યાન તો કરતા હોય કે નહીં ખબર નહીં, દર્પણમાં જોવાનું છે. આત્મચિંતન કર્યા પછી જ આ સૂત્રોને બરાબર પકડી શકશો. પણ એનો ક્રમ ગોવિંદે આ બતાવ્યો, પહેલે ધ્યાન. કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. પહેલા ધ્યાન, પ્રભુનું યાદ, પ્રભુનું સ્મરણ જે કઈ તમારે. પછી સ્નાન, સવારમાં જાગો એટલે પહેલું પ્રભુની યાદ, હરી 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 શરણમ હરી શરણમ હરી શરણમ કરતા કરતા જાગો. શ્રી સીતારામ શ્રી શ્રી, તમારા ઘરના રજોગુણના વાતાવરણમાં ભાગવામાં આવશે. વિરાટ આવે, જેમ ગામડાની ભાષામાં કહું તો જેમ પાટ ભરી હોય પાણીની ગામડામાં કાદવ કીચડવાળી ચોમાસામાં, અને એમાં દેડકાઓ હોય પણ એમાં ભેંસ પડે એટલે દેડકાઓ કૂદી કૂદીને કિનારે નીકળી જાય, એમ રામનું સ્મરણ આવે એટલે નાના મોટા વિકારો દેડકાની જેમ બહાર નીકળવા માંડે. શ્રી સીતારામ શ્રી સીતારામ શ્રી સીતારામ. પહેલે ધ્યાન, પછી સ્નાન, બહિર શુદ્ધિ. પછી સ્વાધ્યાય, પછી બ્રાહ્મણોની પૂજા. આપણો દેશ હતો એક વખત નિત્ય બ્રાહ્મણોની પૂજા થતી હતી, માણસોને ઘરે આચાર્યોનું સન્માન થતું. વિદુર નીતિમાં યુધિષ્ઠિર કહે છે, વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને, તારે આંગણે ત્રણ જણને રાખ. કોને કોને? બોલે બ્રાહ્મણને, તારા કુટુંબમાં જે વૃદ્ધ હોય એને, અને ત્રીજું દીકરા વગરની બેનને. શું વિદુરની નીતિ છે તમે જુઓ. આ ત્રણ ને તારે આંગણે રોજ રાખજે, તારી શ્રી વધશે. તારે આંગણે રોજ બ્રાહ્મણ વેદ નો પાઠ કરતો હોવો જોઈએ, તારે આંગણે વેદ ઘોષ થાય. તમારે ઘરે પ્રભુ સગવડ આપે, તમને આચાર્ય કે બ્રાહ્મણ મળી રહે, તો તમારે ઘરે વેદ નો પાઠ થાય એવું કરજો. રોજ ન કરી શકો તો કમસે કમ પૂર્ણિમાએ વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ થાય તમારે ઘરે. નવરાત્રિમાં દુર્ગાષ્ટકો ગવાય તમારે આંગણે, શક્રાદય બોલાય તમારે આંગણે, શ્રાવણ માસ હોય તો રોજ મહિમ્ન સ્તોત્રનો પારાયણ થાય તમારે આંગણે. શ્રી વૃદ્ધિ થાય છે આનાથી, શ્રી વૃદ્ધિ પામે. તમે બધું કરી શકો, આવું કેમ ન કરી શકો? ઘણા માણસો મારા પાસે આવે, આ શ્રાવણ મહિનામાં બધા શંકર ઉપર દૂધ ચડાવે, એના કરતા ગરીબને આપતા હોય તો તું ગરીબને આપવાનું શરૂ કરી દે. તું ફરિયાદ નહીં કર, તું અહીંયા નથી ચડાવતો તો એટલા પૈસા જુદા કાઢીને કર, પણ શિવ ઉપર અભિષેક કરવો એ એક શાસ્ત્રીય પદ્ધતિ છે. તમે ઘડાના ઘડા શરાબ પી જાવ છો ત્યાં કઈ બોલતા નથી, ને થોડુંક દૂધ શંકર પી ગયો એમાં તમને તકલીફ થાય? હા, એનો અર્થ અકારણ પણ ન હોવું જોઈએ, એ પણ હું જાણું છું. અને એ તો હવે બધો આખા સૂત્ર, નહીતર ઈશ્વરને જ લોકો કહે ઈશ્વરને ધરાય થોડો ખાવાનું, પણ એને ધરાયું એ કોઈ દિવસ એનો પૂજારી ખાતો નહોતો, એ દિન દુખિયાને ભૂખ્યાને ખવડાવીને ખાવાનું હતું. એને જે ધરાતું હતું એ પંચામૃત બની અને માણસોના રોગનું શમન કરતું હતું, એ કઈ બેકાર ફેંકી દેવાનું નહોતું. કહેવાનું મારો અર્થ, તમારે આંગણે બ્રાહ્મણો વેદ પાઠ કરે, કોઈ બ્રાહ્મણ મળી જાય ને તો આમંત્રણ આપો, બાપજી સમય હોય એક કલાક મારે ઘરે આવી તમે ગીતાનો પાઠ કરો, તમે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો, અમારે જે થશે અમે તમારી સેવા કરશું. બ્રાહ્મણોને એનું કર્મ સાચવવાની ફરજ પડશે. બ્રાહ્મણો જે પોતાનું કર્મ ચૂકતા જાય એની ફરજ પડશે, નહીતર વિદુર બોલ્યા છે વિદુર નીતિમાં કે જેમ દરમાં રહેલો સાપ ઉંદરને ગળી જાય છે, એમ હે ધૃતરાષ્ટ્ર જેની પ્રજા પીડાતી હોય અને એ પીડનાર ઉપર રાજા ગુસ્સો ન કરે, તો એવા રાજાને જેમ દરમાં રહેલો સાપ ગળી જાય ઉંદરને, એમ આ ધરતી ગળી જાય. અને બ્રાહ્મણ જો પરિવ્રાજક ન બને, ઘરે ઘરે જઈને સંસ્કૃતિનો પ્રચાર ન કરે, તો એવા બ્રાહ્મણને જેમ સાપ ઉંદરને ગળી જાય એમ ધરતી ગળી જાય છે. આવું બોલ્યા. તો તમારે આંગણે વૃદ્ધ, તમારા કુટુંબમાં કોઈ દાદા વૃદ્ધ, ભલે પછી આપણા દાદા નો હોય તો સગા,
કોઈ પણ વૃદ્ધ હોય અને પ્રભુએ તમને સગવડ આપ્યું તો તમારે ઘરે વૃદ્ધને રાખો. બ્રાહ્મણ હશે તો તમને સત્ય સમજાવશે, વૃદ્ધ હશે તો અનીતિથી પ્રમાણિકતાથી અનુભવથી ખોટું શું અને સાચું શું એનો ભેદ સમજાવશે. તમે વડીલને ઘરે રાખો, કોઈ વૃદ્ધને ઘરે રાખો. ઘણા અંગણા હિન્દુસ્તાનમાં અમે જોઈએ છીએ વડીલોને પાળતા હોય, આહા આદર આપે પૂરેપૂરો, દીકરા ન હાચવે એટલા દાદાને હાચવે, છોકરાને દૂધ ના આપે પણ દાદાની તહાણી દૂધ આપે. આવા કુટુંબ વિદુર નીતિ કહે છે તમારે આંગણે બ્રાહ્મણને સાચવજો, તમારે આંગણે વૃદ્ધને શું દ્રષ્ટિ, દીકરા વગરની બહેન એને તમારે આંગણે શું આ માણસે વિચાર. કારણ કે દીકરા વાળી બહેન તમારે આંગણે રાખશો તો એ ક્યારેક પોતાનું દીકરાનું ખેંચશે અને એ સામસામામાં ક્યારેક રાગદ્વેષ ઉભો, પણ જેને દીકરો નથી એવી જે બહેન છે એને તમારે ઘરે રાખજો તો તમારી સમૃદ્ધિને હાચવા કરશે કે મારા ભાઈનું છે, મારા ભાઈનું છે, આમાં હું કોઈ નડવા નહીં દઉં. શું વિચાર કર્યો, દીકરા વાળી બહેન નહીં દીકરા વગરની બહેન એને તમારે આંગણે કાયમ રાખજો. વિદુર અલૌકિક છે. નવું વસ્ત્ર, મિષ્ટ ભોજન, ઘરમાં આવેલી નવી વસ્તુ, હે ધૃતરાષ્ટ્ર, પહેલા તારાથી નાના હોય એને આપીને પછી સ્વીકારજે. મારા ઘરમાં મિષ્ટાન આવ્યું તો મારા બાળકો પહેલા જમે. નવું વસ્તુ આવી તો લો બેટા, તમે આ લો, તમે રાખો, અને આવડી જાય તો બીજા આનંદ કરે એમાં જ આનંદ છે. આપણે ભોગવી ભોગવીને તો તૂટી ગયા છીએ, શું મેળવ્યું. બીજાને જે આનંદ થાય એમાં જેને લહેર આવે એ જે આનંદ છે એ આખો જુદો છે. સારી વસ્તુ તારા ઘરમાં આવે તો પહેલા નાનાને આપજે પછી તું ભોગવજે. ધૃતરાષ્ટ્રને વિદુર કહે છે. તો આંગણે ત્રણ જણને રાખવાની વાત કહી છે, બ્રાહ્મણને, પુત્ર વગરની બહેનને અને કુટુંબના વડીલોને. તારે આમ કેટલું મને બહુ ગમે આ વસ્તુ. હા મેં બહુ અંદરથી મને આમ શું કહું, હું કઈ નથી શકતો, એટલો એટલો આનંદ થાય કે શું આ માણસે સૂત્રા. તારે આંગણે તારા કુળના વડીલોને પાળ. તમે વડીલોને એક વખત આમ પગે તો લાગો, હા એની એની સેવા કરીને પગે લાગો તો આંખમાં જળજળી આવી જાય. બાપ મારા બાપ, તારું બહુ સારું થાય, તારું બહુ સારું થાય. અને એ જે સારું થાય એ તમે પુરુષાર્થ કરી કરીને થાકી જાવ તો એ ન થાય એવું સારું. બહુ જ વિચાર કર્યો છે મહાભારતકારે આ દેશને મહાભારત કરવા માટે, આ દેશ મહાભારત બની વિશ્વનો ગુરુ બને એટલા માટે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોની પૂજા કરે છે, બ્રાહ્મણોને દાન આપે છે અને પછી મંગલ પદાર્થોને સ્પર્શ કરે છે. પુષ્પને, ફળને, ગાયને આ બધાને સ્પર્શ કરે છે અને પછી દર્પણમાં ચહેરો જોઈ અને કચેરીમાં જાય છે, અથવા તો જેને મુલાકાત આપી હોય એને મુલાકાત માટે બોલાવે છે. આવી દિનચર્યા ભગવાન શ્રી કૃષ્ણની બતાવી છે મહાભારતમાં. આવી દિનચર્યા કરજો, આવી રીતનું દર્પણ દર્શન કરજો. સવારમાં અંતર દર્શન અને પછી જ્યારે સમાજની પાસે જવું છે ત્યારે દર્પણ દર્શન, કે હું બધાને લાયક છું કે કેમ, હવે બધા મને આદર આપશે એના માટે હું સક્ષમ છું કે કેમ. આમ કરશો, આવો અભ્યાસ પાડશો તો મૃત્યુ અને અમૃત્યુનું રહસ્ય સમજી શકાશે. બે અક્ષર મૃત્યુ છે, ત્રણ અક્ષર અમૃત છે. મમ એ યુદ્ધ છે, નિર્મમ એ શાંતિ છે. મમ એ સંઘર્ષ છે, નિર્મમ એ પરમ વિશ્રામ છે. મમ એની પાછળ કામનાઓ કામ કરે છે, નિર્મમની પાછળ ત્યાગ અને વૈરાગ્ય કામ કરે છે. એક જ અક્ષર ઓછો થઈ જાય, મમની આગળ રહેલો ન નીકળી જાય તો અમૃત છે. ભગવાન શ્રી કૃષ્ણે આ વાત ધર્મરાજ યુધિષ્ઠિરને માધ્યમ કરીને મને ને તમને સમજાવી છે. માટે કથા સાંભળ્યા પછી હા મારું છે પણ એ કાયમ મારું નથી, બસ હું એનો એનો ઉપયોગ કરીશ, એની સદુપયોગ કરીશ, એને હું પકડી ન રાખી શકું. અને આપણામાં એ વ્યવસ્થા છે નિર્મમ થવાની, કારણ કે દીકરીના બાબતમાં, પુત્રના બાબતમાં આપણે મમતાથી મુક્ત થતા જઈએ છીએ. અને આ ગુણને વિકસિત થવા દેજો, આ સદગુણને ખૂબ વિકસિત થવા દે તો હું તમે અમૃતને પ્રાપ્ત કરી શકીશું. શ્રી કૃષ્ણ કેટલા નિર્મમ છે. એક બાજુ એની ગોકુળની લીલા લો તો એમ લાગે
કે આ છોકરો કોઈ દિવસ ગોકુળ નહીં છોડે, અને બીજી બાજુ છોડ્યું ત્યારે આખું વ્રજ રડતું રહ્યું અને એ માણસ નીકળ્યું. તેમ અમારા દેહાતી કવિઓ કહે કે ગોવાળીઓ જેમ ગાયોને ચરાવવા જાય અને ગાયો ચરતી હોય અને રેતીના મકાન કરે, પગ ભરાવી ભરાવીને રેતીની ગુફા કરે, એવા બધા મકાન કરે, પણ સાંજ પડે અને ગાયોને લઈને ઘરે આવવાની હોય ત્યારે એના એ મકાનો એમને મૂકીને જેમ જતો રહે. નહીંતર બનાવતો હોય ત્યારે કોઈ મોટી બિલ્ડિંગ બનાવતો હોય એટલો એકાગ્ર હોય બાળક, પણ પાછું જ્યારે જવાનું થાય ત્યારે બધું એમને એમ કનૈયો ઓતપ્રોત થયો વ્રજમાં, પણ જ્યારે જવાનું થયું ત્યારે એ જ મિનિટે એને છોડી દીધું. મથુરાવળી છોડવાનો વખત આવ્યો, હસ્તિનાપુર ગયા તો એ જ રીતે ગયા, દ્વારિકા જવાનું તો એ જ રીતે. નિર્મમના ગુણને એને વિકસિત કર્યો છે. એ માણસ કહી શકે બે અક્ષર, એ જ આ જીવનનું મૃત્યુ છે, તો મારા પણ ઓછું થાય. સાવધાનીથી જાગૃતિ રહેવાનું બધાની સાથે, સાવધાની રહેવા, હોશ રહે, જોશમાં જીવો પણ હોશમાં જીવો. બસ માણસ જોશમાં બહુ જીવે છે પણ હોશમાં નથી, ભાગ્યા જાય છે માણસો, હોશ નથી, સભાન નથી, મૂર્છામાં છે. આવી અદ્ભુત બાતે આપણા શાસ્ત્રો સમજાવે. જ્ઞાન કી યે ગંગા, ઋષિઓ કી અમર બાણી. જ્ઞાન કી યે ગંગા, ઋષિઓ કી અમર બાણી. યે વિશ્વ ભાર ભારતી હૈ, વીરો કી આરતી હૈ, વીરો કી આરતી હૈ. નિત નઈ પુરાણી ભારત કી યે કહાની, ભારત કી હે કહાની, ભારત કી હે કહાની, સદીઓ સે ભી પુરાની, સદીઓ સે ભી પુરાની. હે જ્ઞાન કી હે ગંગા, ઋષિઓ મેરે ભારત કી કહાની, હે નઈ પુરાની ભારત કી કહાની. શ્રી મહાભારત, શ્રી મહાભારત, શ્રી મહાભારત, શ્રી મહાભારત. કથા હે પુરુષાર્થ કી,
परमार्थ की सार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ शब्द जी घोषित हुआ सत्य सार्थक सत श्री ज्ञान की सरस्वती व्यास ततो जय मुदीर बोलिए व्यास नारायण भगवान आज भगवान श्री कृष्ण के शब्दों को हम हृदयस्थ करें और कथा का दौर पकड़े इससे पूर्व कुछ क्षणों के लिए एक बार भगवान नाम का आश्रय करें हे भजो गोविंद माधव Yeah.
राधे गिरधारी
श्री वृंदावन विहारी श्याम सुंदर श्री यमुने महाराज श्री वल्लभाधीश हर हर
ગત ગઈકાલની કથામાં ભગવાન રામજીના વિવાહનો પ્રસંગ આપ સૌએ ઉજવ્યો જોયો. ચારેય ભાઈઓના લગ્ન એક જ મંડપમાં થયા. સીતારામ, લક્ષ્મણ, ઉર્મિલા, શ્રુતકીર્તિ, શત્રુઘ્ન, ભરત અને માંડવી. પણ આપણે દર વખતે ચર્ચા કરીએ એમ ગોસ્વામીજી કોઈ પણ પ્રસંગ લખે તો એની પાછળ પ્રત્યેક કાળમાં પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરની પ્રાપ્તિ કરવાનું સામાન બતાવે છે. રામજી પરણ્યા ત્યારે ઘોડા ઉપર બેઠા, મંડપમાં આવ્યા એટલે જનકજીએ એના પગ ધોયા. એ વિધિ થયા પછી દીકરી હાથમાં આપી અને પછી વશિષ્ઠજીએ છેડાછેડી બાંધી અને ચાર મંગલ ફેરા થયા. આ પ્રત્યેક જીવને ઈશ્વર સાથે પરણવાનો વિધિ છે. આ જગત મંડપ છે જનકનો. ઉન તમે આવ્યા છીએ ભગવાન સાથે પરણવા અને ઈશ્વર સાથે પરણવું હોય તો આટલા સાધનો બતાવે. ઘોડા ઉપર બેસવાનું, ઘોડો એટલે મન, મનની ચંચળતાની લગામ હાથમાં રાખો. જે માતાના મનને સમજશે, સમજાવશે, એ ભગવાન સાથે પરણવા માટેનું એક પગથિયું ચડ્યું. આપણે છોકરાને સમજાવી શકીએ, પત્નીને સમજાવી શકીએ, સમાજને સલાહ આપીને સમજાવી શકીએ, કેટકેટલાય માણસોની તકરારો આપણે શાંત કરાવી શકીએ, પણ જીવની કરુણા છે એ પોતાના મનને નથી સમજાવી શકતી. મન કો સમજાવો, મનની ચંચળતાને લગામ આપો, એને કાબુમાં લઈએ. અને મન સ્થિર નથી થતું એવી એવી ખોટી દલીલ ન કરશો. મનને સ્થિર થવાની જગ્યા આપો તો મન કોઈ દિવસ હટશે નહીં એટલું સ્થિર. કારણ કે મન જો બીજી વસ્તુ ઉપર સ્થિર થતું હોય તો હરિ ઉપર પણ થઈ શકે, કારણ કે સ્થિર થવાનું એનામાં લક્ષણ છે. એ તો સિદ્ધ થઈ ગયું ના. ખરાબ વિચાર ઉપર મન જો સ્થિર થતું હોય તો સ્થિર થવાના લક્ષણો એનામાં છે, એ સારી વસ્તુ ઉપર પણ સ્થિર થઈ શકે. પણ એના માટે તુલસીદાસજી એક બહુ સરસ વાત વિનય પત્રિકામાં કરે છે. જો મન લાગે રામ ચરણ અસ, જો મન લાગે સુતવીત કલત્રમહો મગન હોત બિનુ જતન કિયે જસ. સુતવીત કલત્રમહો મગન હોત બિનુ જતન કિયે જસ. જો મન લાગે રામ, શું માર્ગ બતાવે તુલસી. કહે મારું મન ભગવાન કરે જો આવી રીતે રામમાં લાગી જાય. બોલે કઈ રીતે? કે હું તો થાકી ગયો નથી લાગતો, પણ જો આવી રીતે લાગી. કઈ રીતે? કે અમુક જગ્યાએ મન એની મેળાએ લાગે છે. દેહ ગેહ આપણા ઘરમાં આપણું મન લગાડવા માટે આપણે પ્રાણાયામ નથી કરવો પડતો, મન એની મેળાએ લાગે. ગમે ત્યાં જઈએ ઘરની યાદ માટે માળા નથી લેવી પડતી, યાદ આવે છે. દેહ ગેહ આપણા શરીર ઉપર મન લગાડવું નથી પડતું, શરીર ઉપર મન એની મેળાએ લાગે. દેહ ગેહ સુતવીત કલત્રમાં, દીકરો દીકરા ઉપર મન નથી લગાડતો. તમે અહીંયા હો અને દીકરો હિન્દુસ્તાનમાં હોય, અથવા તો તમે હિન્દુસ્તાનમાં હો અને દીકરો અમેરિકા હોય, તો માને કાંઈ માળા ન લેવી પડે. એનું મન અમેરિકામાં ધીમા કરે, શું કરતો હશે, હાજો નર્ગો હશે, આમ હશે આમ હશે. મન લગાડવું ન પડે,
સૂત વીત અને પૈસા, આપણા પૈસા જ્યાં પીડ્યા હોય આપણું મન ત્યાં લગાડવું નથી પડતું, મન એની મેળાએ ત્યાં લાગે છે. સૂતવી દેહ ગેહ સૂતવીત અને કલત્ર સ્ત્રી આસક્તિ ભોગ વિષયો કલત્ર યાની સ્ત્રી, એમાં મન લગાડવું નથી પડતું. ગોસ્વામીજી કહે મગન હોત બિનુ જતન કિયે જસ, જો મન લાગે રામ ચરણ મન લાગે રામ ચરણ. મારું મન મૃગલાની જેમ ચંચળ છે, મારી ચનો પ્રસંગ રામાયણનો. જાનકીજી કહે ને મહારાજ એ ચંચળ મૃગ છે, એનું મન તમારામાં સ્થિર નહીં થાય, એ બિચારો નહીં મારી શકે મનને. કૃપા સિંધુ પ્રભુ બધ કરી રહી, હે દયાળુ તમે એ મનને મારો, એ તો કુદાકુદ કરશે. તમે પાછળ દોડશો તોય દોડાદોડી કરશે, તોય શરણે નહીં આવે. તમે બાણ મારો, તમે કૃપા કરો. બાકી કઈ સીતાજીને એનું ચામડું જોઈતું હતું, એ તો લીલા હતી. કૃપા સિંધુ પ્રભુ બધ કરીએ આનહુ ચર્મ કહતી વૈદે, તો જો મન લાગે રામ ચરણ. ગુમડું પાક્યું હોય ભરનીંગળ ગુમડું દેહ ઉપર, તો કઈ માળા લેવી પડે છે એ પીડાને યાદ કરવા માટે. પીડા પ્રાણ બની જાય છે, એમ જ્યારે હરિ પ્રાણ બની જાય છે. હા પ્રાણ. શિષ્ય ગુરુને પૂછ્યું 7 વર્ષથી તમારી સેવામાં છું, બ્રહ્મ જોયો નથી, તમે જોયો છે? ગુરુએ કહ્યું મેં જોયો છે. 7 વર્ષે મને અશ્રદ્ધા જાગે, મને બતાવો, મને મારો પરિશ્રમ ખોટો જાય એવું લાગે, ઈશ્વર છે બતાવો. ગુરુએ કહ્યું બેટા એ બતાવી ન શકાય, એનો અનુભવ થઈ શકે. બોલે નહીં એ તો તાર્કિક છે, તમે લોકોએ કઈ જોયું નથી એટલે પછી આવા જવાબ આપો. ન માન્યો. કહે છે દ્રષ્ટાંતકાર ગુરુદેવ ગુસ્સે થઈ એના ગાલ ઉપર 3-4 તમાચા મારે છે, થપાટ મારે. શિષ્ય બેશુદ્ધ થઈ ગાલ સોજી ગયા. આખરે ગુરુ છે, કરવું હતું આમ કરવું પડ્યું, પણ ગુરુ તો એક ગુરુના શરીરમાં હજારો માતા બેઠી હોય. કોઈ સદગુરુ ના થઈ જાઓ તો ચારે બાજુથી તમારી સુરક્ષા થઈ જાય, કિસી કે હોય ચારે બાજુથી કિલ્લો મળી જાય. થપાટ મારી છે સુધારવા માટે, ગાલ સોજી ગયા પીડાથી. ગુરુ આશ્રમની પોતાની કુટિયામાં જઈને રડે છે, આજ મેં એને માર્યો છે. સાંજ પડી, પાછા નજીક ગયા, ગાલ ઉપર હાથ ફેરવીને કહ્યું વત્સ બેટે. હા શું થાય? બોલે બાપજી બહુ દુખે છે, બહુ પીડા છે. ગુરુએ કહ્યું મને તારી પીડા બતાવીશ? બોલે બાપજી પીડા બતાવી ન શકાય, અનુભવી શકાય તો બેટા ઈશ્વર બતાવી ન શકાય, દીકરા એનો અનુભવ કરી શકે. તું તારી પીડા મને બતાવો તો હું તને મારો પરમાત્મા બતાવું, એ તો અનુભૂતિ હે. તો પીડા જેને થઈ હોય, જ્યારે પીડા પ્રાણ બને છે ત્યારે મન લગાડવું નથી પડતું. દીકરાને યાદ કરવા કોણે માળા લીધી? હજી સુધી આપણે દ્રશ્ય જોયું નથી કે દીકરાને યાદ કરવા કોઈ પ્રાણાયામ કર્યો હોય, આસન કર્યા હોય. ઘરને યાદ કરવા માટે કોઈ સાધન કરવું પડતું? તુલસીદાસજી બહુ સરળ કહે હે હરિ મારું મન એવી રીતે તમારામાં લાગી જાય, મારાથી નહીં થાય. બાકી તો ભમરાનો સ્વભાવ છે, આગા આખા બગીચામાં એક એક ફૂલ ઉપર બેસશે ને ઉડશે, બેસશે ને ઉડશે. એક ફૂલ ઉપર ભમરો ક્યાંય સ્થિર થતો નથી, પણ એક ફૂલ પ્રકૃતિમાં એવું છે કમળ, કે જેના ઉપર બેઠા પછી કમળ બિડાઈ જાય તોય ભમરો ઉડતો નથી. પછી એ કમળનું મૂળ કોઈ હાથી ખેંચી નાખે તો પણ એ ભમરો ઉડતો નથી. એમ જો કમળ મળી જાય આપણા મનના ભમરાને, પત્ની પૈસા
પ્રતિષ્ઠા એ તો જુદા જુદા ફૂલ છે, એના ઉપર ભમરો બેસશે, મનનો વળી ઉઠશે, પણ જો એને કોઈ કમળ આપી દે, અને કમળ છે નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજ ચંદ્ર કૃપા કંજલો જેના નેત્રો કમળ, હાથ પણ કમળ, પગ પણ કમળ, મન લગાડી દો પછી એ ભમરા, એ ભમરો કોઈ દિવસ ઉઠશે નહીં. કેટલી કમળની વ્યવસ્થા તુલસીદાસજીએ કરી. હાથ પણ કમળ, આંખ પણ કમળ, જેનો ચહેરો પણ કમળ, જેના ચરણ પણ કમળ. જો મન લાગે દેહ ગે સુતવીત કલત્રમ મગન હોત બિનુ જતન કિયે જસ. જો મન લાગે રામ શરણ રસ, જો મન લાગે રામ ચરણ. તો મનના ઘોડાની લગામ પ્રભુને સોંપાય. આ ઈશ્વર સાથે પરણવાનું પહેલું પગલું કે મારું મન અમે તને આપીએ છીએ, અને ઈશ્વરને આપવા જેવું મન જ છે. અને તમારી પાસે કોઈ શાસ્ત્રમાં પ્રભુ જ્યાં સુધી મારો ખ્યાલ કોઈ મને બતાવે તો હું કબૂલ પણ કરી લઉં, પણ જ્યાં સુધી અત્યાર સુધીનો મારો ખ્યાલ કોઈ શાસ્ત્રમાં એવું વર્ણન હજી મેં નથી વાંચ્યું કે પ્રભુએ સાધક પાસે માંગ્યું હોય કે તારા પૈસા મને આપ, તારું ઘર મને આપ, તારી સમૃદ્ધિ મને આપ. એણે જ્યારે જ્યારે માંગ્યું છે ત્યારે મયેવ મન આધત્સ મયે બુદ્ધિ નિરેશ નિવસિષ મયેવ તત્ત્વમ સંશય મન મના ભવ મદ ભક્તો મધ્યાજી માં નમસ્તુ મામેવ કિંમતી વસ્તુ સાથે ન રાખ. જેમ દાગીના માણસ બેંકના લોકરમાં મૂકી દે અને પછી ચેનથી સુઈ જાય, એમ જેણે મન અને બુદ્ધિ હરિના ચરણમાં મૂકી દીધા એ ચેનથી આરામ કરે. હવે કોઈની તાકાત નહીં મારા મનને ભ્રષ્ટ કરી શકે. ભક્તોએ બીજું શું કર્યું? મન પ્રભુને આપ્યું, મન આપી દીધું. વિક્રે તું કામાં ગોવિંદ રામ. તો ઈશ્વર સાથે સંસારના આ લગ્ન મંડપમાં હું તમે પરણવા આવ્યા છીએ, અને પરણવું હોય તો પહેલું મનની લગામ પ્રભુને સોંપો. કહો કે તું સંભાળ, અમારું કામ નહીં, આમાં અમારી કોઈ ક્ષમતા નથી. બીજું, મંડપમાં ભગવાન પધાર્યા એટલે જનકજીએ ચરણ પ્રક્ષાલન, કોઈના પગ ધોવા એટલે અહંતાનો ત્યાગ કરવો. કોઈના પગ ક્યારે ધોઈ શકીએ? આપણે અહંકાર છોડ્યો હોય તો જ, નહીતર તો આપણે નમી પણ ન શકીએ. પણ પૂરેપૂરો અહંકાર આપણે છોડી દઈએ ત્યારે કોઈના ચરણ ધોઈને ચરણામૃત થઈએ. એટલે પહેલું મન હરિને સોંપવું, બીજું અહંકાર છોડવો, અને પછી વશિષ્ઠજીએ કન્યાદાનનો વિધિ કરાવ્યો કે જાનકી રામને આપો. કન્યા કોઈને આપવી એટલે મમતા આપી દેવી, અહંતા છૂટી, મમતા છૂટી. અને જ્યારે જીવ મન હરિને આપે, એની અહંતા છૂટે, એની મમતા છૂટે, એટલે જગતમાં કોઈ ને કોઈ સદગુરુ રૂપી, વશિષ્ઠ રૂપી સદગુરુ આવી અને આપણું ઈશ્વર સાથે છેડા છેડી બાંધી આપે કે હવે તમે 84 ફેરા નહીં, જન્મ જન્મ
હરી ના બની ચુક્યા, હવે તમને કોઈ તકલીફ નહીં. આ રીતે ઈશ્વરની સાથે પરણવાનો વિધિ એટલે રામ વિવાહનો પ્રસંગ. ચારેય ભાઈઓનો વિવાહ આ રીતે સંપન્ન થયો. ગોસ્વામીજી કહે છે કોહબરની લીલા થઈ. મિથિલાની સ્ત્રીઓ ચારેય દંપતીને રાણીવાસમાં લઈ ગઈ. કોહબરની લીલા આપ સૌ જાણો છો, એક લૌકિક પદ્ધતિ હોય છે આપણે ત્યાં, કે જેમાં બહેનો જ હોય, જ્યાં પુરુષો ન હોય, વરઘોડિયાની વિનોદ કરે, મજાક કરે છે, ઓરડામાં લઈ જઈને કોડી કરડે, જેમ આપણી દેશમાં કે સૌરાષ્ટ્રમાં રમાડતો હોય, એ એવી એક દરેક પ્રાંતની વિશિષ્ટ એવી લીલા હોય છે, એવી એક પહેલી હોય છે. તો એ માટે કોહબરનો અર્થ મિથિલાવાસીઓ કરે છે કે કોહબરની લીલાનો અર્થ છે કોહબર કોણ મોટું, કોણ શ્રેષ્ઠ, કન્યા અને વરરાજામાં બેમાં ઊંચું કોણ, મોટું કોણ, મહાન કોણ, એની જાણે મહિલાઓ કસોટી કરતી હોય છે. દૂધ નાખે ને પાણી નાખે ને અંદર કંકુ નબીલ નાખે ને પછી કોડી કરડા કેવું કંઈક નાખે. બહુ યાદ નથી તમને, યાદ છે? કેટલું પછી યાદ રાખવું, પણ આવું કંઈક હોય છે રમવાનું. પછી એમાં કન્યા અને વરરાજો બંને હાથ નાખે ત્રાસમાં, અને એમાં કોડી કે કરડા ખબર નહીં કંઈક વીંટી કે એવું કંઈક લઈને બધું હોય છે, એવી એક લીલા હોય છે. આપણી લગ્ન પદ્ધતિ એમાં એ દેહાતી પદ્ધતિ ઘણું માર્ગદર્શન આપી જતી, બહુ સારી પદ્ધતિ છે. એ તો એક તો જાણે પાણીને દૂધ નાખીને ભેગું કરે, એ શું કામ, એ બંને જણને કહે કે દૂધને પાણીની જેમ ભળી જાજો, એક થઈ જાજો, હા જુદા નહીં પડતા. અને પછી ગલાલ કંકુ નાખે એટલે કે તમારા જીવનમાં રંગત આવશે, સુરભિ આવશે, આનંદ પ્રમોદ આવશે. લગ્નનો વિધિ, લગ્ન કરે છે ત્યારે ઉતાવળ બહુ કરે છે ને, એટલે આ દુઃખી થાય છે. પહેલાં સમજીને આ બધું જાણી જોઈને કરતા હોય તો કોઈ દુઃખી ન થાય, અને અમારે આટલી મહેનત ન કરવી પડે સમજવા, પણ પહેલાં ઉતાવળ. એટલે મારા બાપાને કાંઈ અક્કલ જ નથી, હજી મારું કાંઈ કરતા, એટલે તારા બાપાને અક્કલ ન હોય, તારો બાપ છે, તને આટલી છે તન ન હોય, મારા બાપાને કાંઈ ખબર જ નથી. હા મેં પક્ષ બાપુજી કેટલા, હવે બાપુજી એક ભાઈ મને કે બાબુ આ તમે આ સસરા ઉપર કેમ આટલા બધા ઉતર્યા છો, કીધું ભાઈ એવો કોઈ આપણો ઈરાદો નથી, પણ આ બધા ગાંડા થઈ જાય છે એટલા માટે હું સાવધાન છું. સસરાને ઘરે જવું નહીં બને ત્યાં સુધી, ખબરદાર જો ગયા છો તમે તો તું ભાળી ગયા છો ત્યાં, બને ત્યાં સુધી સસરાને ઘરે જવું નહીં. અને પ્રસંગોપાત જવું પડે તો બહુ રોકાવું નહીં, અને બહુ રોકાવું પડે તો બહુ ખાવું નહીં. ભૂખ લાગે તો હોટલમાં ગાંઠિયા ખાઈ આવવા, પણ એને ઘરે બહુ ન ખાવું. એને એમ લાગવું જોઈએ કે મારો જમાય એટલે બહુ સંયમ વિહાર આહાર વિહાર ઉપર એનો બહુ કાબુ છે. સસરાને ઘરે બહુ જવું નહીં, જવું તો બહુ રોકાવું નહીં, રોકાવું તો બહુ ખાવું નહીં, ખાવું તો બહુ સૂવું નહીં, કારણ કે સૂતા રહીએ તો એ અંદરો અંદર વાતો કરે કે અમારે ઘરે કર્ણકુંભ આવ્યા છે. કુંભકર્ણ તો સીધું ન કહે, આપણને માઠું લાગે એટલે કર્ણકુંભ. તો બને ત્યાં સુધી જવું નહીં, જવું તો બહુ રોકાવું નહીં, રોકાવું તો બહુ ખાવું નહીં, ખાવું તો બહુ સૂવું નહીં, બસ. ઘણા માણસો મને કહે છે હમણાં હમણાં આશિક તમે શું કામ આવ સસરાવને દુઃખી કરો. દુઃખી કરવાનો મારો કોઈ ઈરાદો નથી, કાંઈ મારાથી કોઈ દુઃખી થઈ જવાના છે, એના કર્મે દુઃખી થાય બધા. પણ સૌ સૌની મર્યાદા, બસ. હા બારી બારી છે, બારણું બારણું છે, હા નળિયા નળિયા છે, થાંભલો થાંભલો છે, હા પિલર પિલર છે, આંગણું આંગણું, બધાની પોતપોતાની મર્યાદા હોય,
એમ કાંઈ એટલા બધા લીન ન થઈ જવાય. ઘણા માણસો આવું કરે છે એટલે કહું છું. છોકરાઓને સગાઈ થવાની, છોકરાઓ મને પૂછે, આવું ઘણી વખત બને છે એટલે હું કહું, છોકરા આ ટોટિયા હોય તો હવે આ તો બધા અમારા થઈ ગયા, હવે કઈ શક્તિ શકે. આ મને ક્યાંક મળે તો પૂછે ને સ્વાભાવિક, કંઈક એનું કરવાનું હોય તો પૂછે જો મુલાકાતે. એમ અત્યારે હું ઘણી વખત કહું કે છું બધાને કેટલી શ્રદ્ધાશાસ્ત્ર ઉપર કે એના મા બાપને ન પૂછે એવી વસ્તુ અમને પૂછે, બાપુ અમારે આમાં શું કરવું. હું સમજું છું કે અમારી જવાબદારી કેટલી વધારી દે છે લોકો. હા, એટલે ઘણા બે ચાર પ્રસંગો બન્યા એટલે હું હમણાં કયા કરું, છોકરાની સગાઈ થવાની હોય તો મારી પાસે બાપુ એક છોકરી મેં જોઈ છે, તમે કહેતા હો તો હું. એટલે પછી એટલો રસ લે એટલે પછી મારે થોડો રસ લેવો પડે. એટલે હું એને કહું કે તું આમ પગે લાગવા આવે, કઈક આવે તો મને જરા ઈશારો કરજે. હા, બિચારો શરમાય નહીં. એટલે કેમ, તમે બાપુ કહો એટલે મારે રસ લેવો પડે, એમાં છૂટકો નથી. પછી છોકરા હોશિયાર હોય, પછી ઈશારો કરી દે બાપુ એટલે આપણે સમજી જાય ઠીક. પછી કહે કે બાપુ સરસ છે, અને તમે અંગ્રેજીમાં બોલો ને એટલે પછી આવું આવું વાક્ય ઘણા એમ પૂછે પછી કે ગુડ લુકિંગ છે. હું મનમાં કહું કે ફૂડ કુકિંગ છે કે નહીં, ખાલી ગુડ કુકિંગ જ છે. રાધે રાધે, શ્રી રાધે, શ્રી રાધે. આપણી ચર્ચા એ હતી મેરે ભાઈ બહેન, મેં આપસે વિનોદ ઓર આનંદ સે બાત કરા હું. કહેવાનો અર્થ મારો એ છે કે આપણી જે પદ્ધતિઓ છે એ પણ બહુ પ્રેરણાદાયી છે. તો કોહબરની લીલામાં બે માંથી કોણ શ્રેષ્ઠ છે એ નક્કી કરવાનું. દૂધ અને પાણીની જેમ એક થઈ જજો, તમારા જીવનમાં રંગત આવે એવું કરજો. નિખાલસતા હોય, રંગત હોય, રોજ તમારા જીવનમાં ફૂલ ડોળ હોય એવું તમારું પ્રસન્ન દાંપત્ય બનાવજો. મેં ફરી ફરીને આ વાત તમારા પાસે આવે એટલે લેવું, એટલે કે તમે સુખી થાઓ, બસ મારી ઈચ્છા આ છે. તમારું દાંપત્ય, તમે આટલા રામાયણ તરફ ભાવ રાખો છો, પ્રેમ રાખો છો, હમ ચાહતે હૈ ભીતર સે કે મેરે શ્રોતા ભાઈ બહેન એનું દાંપત્ય જીવન ખૂબ સુખી થાય. ખૂબ સુખી થાઓ, અને એના માટે થોડુંક જતું કરીને, બાંધછોડ કરીને દંપતી જીવન ખૂબ સરસ બનાવો. તો કોહબરની લીલામાં ઘણી પ્રેરણા આપણે ત્યાં બતાવવામાં આવી છે. મેણા ટોણા માર્યા છે, પછી તો ચાર પ્રકારની રસોઈ બની, ભોજન માટે બધાને બેસાડ્યા. સુવર્ણ પાટલા ઉપર દશરથજી સહિત ચારે રાજકુમારોનો ચરણ ધોઈ જનકજીએ પૂજા કરી પંગત બેસી ગઈ. ચાર પ્રકારની રસોઈ પીરસાણી છે. ભોજન પીરસાયું, પંચકવલ કરીને બધા જમવાની તૈયારી કરે ત્યારે મિથિલાની સ્ત્રીઓ વ્યંગ ભાષામાં ગીતો ગાય છે, ફટાણા બોલે છે. આપણે ત્યાં જાનૈયાઓ જમતા હોય ત્યારે માંડવા પક્ષની બહેનો એકદમ મેણા મારે, ફટાણા બોલે, એક સરસ પદ્ધતિ હતી. એની પાછળનો હેતુ એ કે અમે તમને ગાળો દઈએ છીએ અને હે વર પક્ષના માણસો, તમે અમારી ગાળો સહન કરી લો છો, એમ અમારી દીકરી કંઈ ભૂલ કરે તો એને પણ સહન કરી લેજો. અને કન્યા પક્ષ વાળા એમ કહે કે તમે મારી દીકરી કઈ ભૂલ કરે સહન કરી લેજો, વર પક્ષ વાળા એમ માને કે તમે આવી સુંદર તમારી કન્યા અમને આપી તો થોડીક ગાળો આપો, અમને વાંધો નથી, અમે લેતા જઈશું. આવું સરસ સમાધાન બંને પક્ષ છે. સહનશીલતાનું માપ કાઢવા માટે કદાચ આ રિવાજ આવ્યો હોય કે બંને પક્ષના માણસો સહન કે શીલ કેટલા છે, ઉગ્રતા છે કે સહનશીલ. કારણ કે એવા શબ્દો બોલે બહેનો કે સહન કરવું, અને એ વિવાહ પ્રસંગમાં ગાળો પણ શોભે છે. આપણે ત્યાં એ ગીતો છે. હવે તો આખો સમય ફર્યો એટલે ગીતો ફરી ગયા, ત્યારે જૂના ગીતો બહુ સરસ.
घर मानो तालोता शेद तिड़ाया मोटा नवला ઘરમાં લોટા નહોતા તો આ મોટા ને શું કામ, ઘરમાં લોટા ના હોય લોટે લોટે તો આવતા હોય. ઘણા લડે ને ત્યારે લોટે લોટે મારતા, લોટા નો ગોબા પડે માથા ને કઈ નહીં થાય, એવા માથા રીઢા થઈ ગયા માર ખાય ખાય લોટા માં ગોબા પડી જાય માથા ને કઈ, કારણ કે બસ એ જ કામ કર્યું આ માથાએ. માનો થી ખાંડ ત્યારે શીર તેડાવી જાન મારા. ઘરમાં ખાંડ નહોતી તો જાન ને શું કામ બોલાવી, બધા મેણા કઈ ખાંડ ન હોય એવું થોડું, તો લાડુ કેમ થાય, બધું થાય કેમ ખાંડ વગર. એક સરસ એવા ગીતો આપણે ત્યાં હતા, હવે આખા ગીતો ફરી ગયા, હવે તો ક્યાં ગીતો કોઈને આવડે. હજી આપણી માતાઓ ગામડાઓમાં હોય બહુ સરસ. બળદ ગાડામાં બેસીને ગાવું એટલે સ્વરનું સંધાન રાખવું એ કેટલું અઘરું છે. સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપવા પહેલા પણ આમ હળહળ બોલતી હોય, હા, અને એ વખતે સ્વરને પકડી રાખે, શું ઘૂંટાયેલો આમ કેળવાયેલો એવો, એનો એનો નામ નથી આપી શકાતું એ સ્વર, એવો સાધ કાઢે દીકરીઓ. માતાઓ આપણે આપણે લાગે કેમ પકડી રાખે સ્વર. આપણે તો પ્રયાસો કરો આપણે, પણ ગામડાની માતાઓ ખાય ભણી ન હોય એવું સરસ ગાય, બહુ સરસ ગાય. હવે બધા ગીતો ફરી ગયા. ટૂંકમાં સુંદર ગીતોમાં વ્યંગ ભાષામાં ગાળો સંભળાવે છે અને પ્રસંગ પ્રમાણે ગાળો પણ સુંદર લાગે છે. ભોજન પૂરું થઈ, મુખવાસ અને પછી સૌને ઉતારે વિશ્રામ માટે લઈ ગયા છે. આમ રામ વિવાહ પછી દિવસો વીતવા લાગ્યા. રોજ અવધપતિ વિદાય માંગે પણ સુનૈના કુશધ્વજ શતાનંદ અને મહારાજ સ્વયં જનક આગ્રહ કરીને જાનને રોકે છે. સ્નેહના દોરડાથી જાન બંધાઈ ગઈ અને જાનને રોકી એટલે પાછું જરાય આમ અરુચિ નહીં. રોજ રોજ નવી નવી મહેમાન ગતિ, આજ કરતા કાલે વધારે, કાલ કરતા પરમ દિવસ, નહીતર નેહ ઘટે નિત હી નિત જાયો. આપણો સાહિત્યકાર કહે છે કે એક ને એક જગ્યાએ તમે વારંવાર જાઓ અને પછી ત્યાં ત્યાં રોકાયા જ કરો તો નેહ ઘટે, પછી પ્રેમ ઓછો થઈ જાય. પણ અહીંયા તો નૂતન નૂતન મહેમાન ગતિ, આમાંથી બહુ જાન એ કાળ બાકી, નહીતર મહેમાન જેને થવું એને બહુ રોકાવું નહીં. કામ પ્રસંગ પૂરો થાય એટલે નીકળી જવું. મહેમાન કોને કહેવાય, મહેમાન એટલે મહેમાન, એ કંઈ કાયમી રહેવાય નહીં. મહેમાન એટલે બે દિવસ, ત્રણ દિવસ, ત્રણ દિવસ તો હદ કહેવાય, ચોથે દિવસે પછી પ્રતિષ્ઠા પેલી થવા. મહેમાન મહેમાનની જેમ, અતિથિની જેમ રહેવા. ઘણા માણસો આવ્યા પછી જાય જ નહીં,
એક જણો એક ભાઈ ને ઘરે મહેમાન થયો, મહિનો થયો તો એ જવાનું નામ ન લે. અને જમવા બેસે ત્યારે એવો અવળો ઘરધણી વ્યક્તિ શાક રોટલી ને થોડુંક ઘી ગોળ પીરસી દે. ગામડામાં કાંઈ મિષ્ટાન નો કે ઘી ગોળ, એને મિષ્ટાન ઘી ગોળ. પછી બેન જે હતા ઘરધણી, પછી રસોડામાંથી શાક લઈને આવ્યા ને પૂછ્યું કે ભાઈ શાક આપું કે નહીં, થોડોક ઘી ગોળ આપજો. બિચારી પાછું ઘી ગોળ આપી. પછી પાછી આવી, થોડીક દાળ કે નહીં, દાળ ને ઘી ગોળ આપજો. પાછો ઘી ગોળ. રોટલી લઈને આવે કે નહીં, થોડોક ઘી ગોળ આપજો. જેટલું ઘી ગોળ ઘરમાં હતું બધું ખાય. પાંચમી વખત આવી, કાંઈ લાવું કે ઘી ગોળ હોય થોડુંક લાવજો. એટલે એ બેન ઘરમાં જઈને ઘરનો દસ્તાવેજ લઈ આવીને થાળીમાં મૂકી દીધી. હવે તો આ દસ્તાવેજ વેચીને તું લઈ આવી ઘી ગોળ. તોય સમજ્યો નહીં, તોય જવાનું નામ ન લે. ઘરધણી થાકી ગયો, મહિનો થઈ ગયો, આ મહેમાન ન કહેવાય, આ ધરાર કહેવાય. કરવું પછી ગરદણીને કોઈએ કહેલું કે આનો એક મિત્ર છે, એનો જીગરી મિત્ર છે, એના મિત્રનું મરણ થઈ ગયું એવો તું કાગળ લખીને નાખી દે, તોય કદાચ જાય તો જાય. એટલે ગરદણીએ બજારમાં જઈ પોસ્ટકાર્ડ લઈ અને લખી નાખ્યું કોઈના નામે, તારા મિત્ર આપ જે મહેમાન હતો એના માટે, તમારા મિત્રનું મરણ થઈ ગયું છે, અકસ્માત તમે આવો. બીજે દિવસે ટપાલ આવીને ગરધણીને આખી યોજના, એટલે ટપાલ લઈને આવ્યો મહેમાન પાસે. વડીલ તમારી ટપાલ છે ને, જરા શું છે વાંચો ને જલ્દી. તમારા એક મિત્ર જે હતા, હા મારો જીગરી મિત્ર, શું થયું એને? ગુજરી ગયા. ઓહો હો, પોક મૂકી રડવા બેઠો. બધાને થયું, બધા કહેવા માંડે કેમ કે બસ એક ઠેકાણું હતું મારે કૂકને ઘરે જવાનું, હવે તો એ ગયો, હવે તો મારે અહીંયા જ રહેવું પડશે, આ સિવાય મારે ક્યાં જવા છે. નહીતર એક ઘર હતું કે હું ક્યારેક ક્યારેક ત્યાં જખ. પછી તો ગરધણી રોયો હશે, આ શું કામ રોવે. અતિથિ ને ખૂબ પ્રેમથી રોજ રોજ નવો સત્કાર આપ્યો છે. આંગણે અતિથિ આવે ને તો એનો ખૂબ સત્કાર આપણી ક્ષમતા પ્રમાણે કરો. અને અતિથિઓ એ વિચારવાનું કે પછી આમ ગાય લેશ, ભેંસ લેશ, કહે કવિ જીવ લેશ. એક કવિ રાજાના દરબારમાં ગયો, કવિતા કરી. રાજાએ કીધું શું લેશો? કે ગાય લેશ, ભેંસ લેશ, ગાય લેશ, ભેંસ લેશ. એ સાંભળી ગયો બીજો, કે કવિતા બસ આમ જ થતી લાગે. બીજે દિવસે રાજા પાસે ગયો, કીધું બોલો કવિરાજ, કે ગાય લેશ, ભેંસ લેશ, કહે કવિ જીવ લેશ. તારો જીવે લઈ લઈશ હું જો બનશે તો. એમ અતિથિએ પણ પોતાની મર્યાદા, દેશકાલ પ્રમાણે બધું ફેરફાર થાય. હા, કે પહેલા મહેમાનો ને બહુ હાંચવતા, નવે લોહી આવી જાય માણસ એવા હાંચવે, બહુ મહેમાન આંગળિયું ઘીમાં જ બોળી રાખે, એટલે રોજ ઘીનો ખોરાક ઘીમાં જ આંગળિયું હોય. દરબારોમાં તો બહુ રોકાય માણસો, પેલા બહુ રોકાતા દરબારોમાં, એક એક મહિનો મહેમાન. કોકને સામાન્ય તાવ આવ્યો હોય તો ખબર કાઢવા એક મહિનો રહે, બીજા ત્રણ ને તાવ લાવી દે. અને ઘણા ફસાય. એક જણો 15 દિવસ મહેમાન થયો હતો, કે ઘરેથી જાઉં એટલે ઘરમાં ખર્ચો ઓછો. 15 દિવસે ઘરે આવ્યો એટલે એની પત્નીએ કીધું કે બરાબર થઈ ગયું કેમ, કે તમે આમ ગયા ત્રણ મહેમાન 15 દિવસ અહીંયા રહી ગયા, બરાબર થઈ ગયું, પાછો આટો મારી જાય બીજે. રોજ નવી મહેમાન ગતિ, સ્નેહના દોરડાથી જાન બંધાઈ ચૂકી છે. અંતે વિદાયનો સમય આવ્યો. જનકપુરી ઉદાસ બની, ચારે દીકરીઓ માટે ડોલીઓ તૈયાર થઈ, વિદાયના સૂર છેડાયા. સખીઓ પોતાની કન્યાઓને, પોતાની બહેન, આ સખીઓને
નારી ધર્મ શીખવે છે. કર્યાવરણની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. જાન પક્ષે પ્રસ્થાનની બધી જ તૈયારી થઈ. આ જનકપુરમાં રાત્રિએ કોઈ સૂઈ શક્યું નહીં. આજ અમારી વૈદેહી જશે. આટલા દિવસનો આનંદ આજ ઓસરી જશે. અરાજ કુટુંબ ઉદાસ બને છે. ચાર પાલખીઓ તૈયાર થઈ છે. માનસકાર કહે છે, સવાર પડી, દીકરીઓને વળાવવાનો સમય થયો. માતાના ચરણમાં દીકરીઓ પ્રણામ કરે. જાનકી શ્રુતકીર્તિ ઉર્મિલા માંડવી બધાને આશીર્વાદ આપી શિખામણ આપે છે. માતા દીકરીઓને શિખામણ આપે છે, સાસુ સસરાની સેવા કરે. પતિની ઈચ્છામાં ઈચ્છા મેળવીને ચાલજો બેટી. તમારું સૌભાગ્ય અખંડ. તમારા પતિને પ્રિય બનજો બાપ. સંસ્કાર અને સભ્યતાનો કર્યાવર ભારતીય માં આપી રહી છે. સખીઓને હૃદય લગાડી જાનકી ઉર્મિલા સુતકીર્તિ માંડવી રડે છે. સીતાજીએ પાળેલા મેના અને પોપટ પિંજડામાં રડી પડ્યા છે. સીતે 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 બોલે છે. જનકરાજ પોતાના નાના ભાઈ કુશકેતુ મહારાજ અને ઉપરોહિત શતાનંદ મહારાજ ત્રણેય જણ બધી વ્યવસ્થા કરી રાણીવાસમાં આવ્યા. દીકરીઓ દોડી મહારાજ જનકજીને પ્રણામ કરે છે. પણ જ્યારે જાનકીએ જનકને પ્રણામ કર્યા ત્યારે ગોસ્વામીજી લખે છે, સીતાજીને જોતા જનક રાજા ધીરજ ગુમાવી બેઠા. પરમ વૈરાગી મહાપુરુષ જાનકીને હૃદય લગાડે છે વિનાની મર્યાદા. પિતાની આંખમાં આંસુ આવ્યા. દરેક વખતે આ ચર્ચા આપણે થઈ છે. બધાનો અનુભવ છે કે દીકરીને વળાવવી એ પિતા માટે જેટલું મુશ્કેલ એટલું કોઈ માટે નથી. જનક જેવી હસ્તી, પરમ જ્ઞાની પુરુષ સુખદેવજીને 7-7 દિવસ સુધી આંગણામાં ઉભા રાખી દે, મુલાકાત ન મળે સુખદેવને. આવી પરમ જ્ઞાનની જેની કક્ષા, હે મહારાજ, આજ દીકરીને વળાવતી વખતે બાળકની જેમ રડી પડ્યા. ધૈર્ય ગુમાવી દીધું. ડોલીઓમાં ચારેય કન્યાઓ વિરાજિત થઈ. તો આપ સૌ જાણો છો કે દીકરીને વળાવવી એ બાપ માટે ઘણું વસમું હોય છે. અને એનું કારણ કે દીકરી સમજદાર થાય છે પછી પિતાનું જેટલું દીકરી ધ્યાન રાખે છે એટલું કોઈ નથી. બાપને એમ લાગે કે આ દીકરી નથી, મારી માં છે, એટલું ભાવથી ધ્યાન રાખે. પિતા ઓછું જમે તો દીકરીનો આમ જીવ કપાઈ જાય.
તબિયત બરાબર નહીં હોય, પિતા ઘરમાં ઉદાસ બેઠો હોય તો દીકરીના માથા ઉપર વીજળી પડે, આજ મારા ઘરમાં કંઈક તકલીફ થઈ, આજ ઘરમાં કઈ મુશ્કેલી થઈ. બાપ અને દીકરીનો સંબંધ અદભુત. એવી દીકરીને વળાવતી વખતે સ્વાભાવિક છે પિતાને એમ થાય કે હવે મારું કોણ ધ્યાન રાખશે, મારી કોણ ચિંતા કરશે, ઘરમાં કંઈક બનશે અને હું સાચો હઈશ ત્યારે મારો પક્ષ કોણ લેશે. દીકરી દીકરી બાપનો પક્ષ લેતી, માને ઠપકો આપવા માંડે, તું શું કામ બોલે, મારા બાપુજીએ તને કઈ કહ્યું ક્યારે, એમ કરીને બાપનો પક્ષ. આ દીકરી એને વળાવતી વખતે આપણા દેશનો મહર્ષિ કણ્વ, કે ઉત્તર ભારતનો નગાધિરાજ હિમાલય, પછી દુનિયાની પરમ વિભૂતિ મહારાજ જનક, કોઈ સ્વસ્થ નથી રહી શકતા, મમતા કોને છોડે. અને બધાનો અનુભવ છે કે ઘરમાં દીકરો જુવાન થાય એટલે બાપને આનંદ થાય, કે છોકરો હવે ધંધે લાગશે, મારું કામ ઉપાડી લેશે, મને હવે આરામ મળશે. દીકરી મોટી થાય, દીકરો થાય મોટો એટલે બાપને આનંદ થાય, પણ દીકરી જેમ જેમ મોટી થતી જાય એમ બાપની વેદના વધતી જાય. હૃદય લગાડે છે, હૃદયનો આશીર્વાદ પુત્રીઓને આપ્યો છે, અમારું સુખ તમને મળે બાપ. કુળને દીપાવજો, સંસ્કૃતિને દીપાવજો. સજળ નેત્રે જાનકીએ પિતાજીથી વિદાય લીધી છે, ડોલીઓ ચાલી છે. રાજકુટુંબ નગરની બહાર આવી ચારે જમાઈને મળે છે, વશિષ્ઠ વિશ્વામિત્ર આદિ ઋષિઓને મળે છે. દશરથજીને મળી પુત્રીઓ માટે ભલામણ કરી, અમારી દીકરીઓ તમારી દીકરી છે માની એને સાચવજો. જનકજીને શાંત કર્યા, આપ ચિંતા ન કરશો, ઘણે દૂર સુધી વળાવવા ગયા છે. છેલ્લે ચારેય પુત્રીઓની ડોલીના પરદાને ખોલી જનક અને સુનૈના છેલ્લે મળી લે છે. છેલ્લે વૈદેહીને મળ્યા ત્યારે વૈદેહી એક જ વાક્ય બોલ્યા પોતાની મા તરફ, કે મા મારા પિતાજીનું ધ્યાન રાખ. દીકરી બાપનું ઘર છોડે ત્યારે પિતાની ભલામણ કરે, ઘરમાં ભાઈ હોય તો એને કહેતી જાય બાપુજીનું ધ્યાન રાખ, મા હોય તો એને કહેતી જાય મા મારા પિતાજીનો ખ્યાલ કરે. શબ્દો સાંભળતા જનકજી રડી પડ્યા. અદભુત રિશ્તા હે ભારતીય. બાપ દીકરો કોર્ટમાં ગયા હોય એવા અનેક દાખલા, પણ દીકરી બાપ કોર્ટે ગયા હોય એવા કોઈ અપવાદ હોય તો ખબર. બંને પક્ષ નિષ્કામ પક્ષ છે એ તો બધાના ખબર હોય, બધાના. જે દીકરીના ઉપર સસુર પક્ષમાં ગમે તેટલા દુઃખ પડે તો એ નારાયણી છે, દુર્ગા છે, સહન કરી લે. પણ એને કોઈ એમ કહે કે તમારા બાપુજીનું મરણ થઈ ગયું, એ જે વેદના દીકરીને લાગે એથી એનું આપ ફાટી જાય, એથી એને જગતમાં કે આરો ન દેખ. અરે મરણના શું ખબર, કોઈ એમ કહે કે તમારા બાપુજી પડી ગયા ને એને કઈ વાગી ગયું, ક્યાં ક્યાંય ઘરમાં જીવ ન છો. દીકરી અને બાપનો સંબંધ અદભુત છે. જનકની પુત્રીઓ વિદાય થઈ, રસ્તામાં ઉતારા કરતા કરતા શુભ દિવસે મહારાજ દશરથજીનો સમાજ અયોધ્યા પહોંચે છે. ગોસ્વામીજી કહે સુખરી
جنے અયોધ્યા પહોંચ્યા છે. શુભ મુહૂર્ત નીકળતા પુર પ્રવેશ કર્યો. ભવ્ય સ્વાગત થયું અયોધ્યામાં. માં કૌશલ્યાએ રાજભવનમાં ચાર સિંહાસન ઉપર ચારે દંપત બેસાડી માના આનંદનું વર્ણન ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે. અમૃત લહિ જનુ સંત પાવા પરમ તત્વ અમૃત લહિ જનુ સંત પરમ રંક જનુ પાર અંધરિલોચન લાભ સુહાવાંધરિલોચન લાભ સુહાવાદન જન શરદ છો સમર સુર જય પાઈ પાવા નિત્ય રોગીને અમૃત મળે ને જે આનંદ થાય, પરમ યોગીને પરમ તત્વની પ્રાપ્તિનો જે આનંદ થાય, જન્મ દરિદ્રને પારસમણી મળે ને આનંદ થાય, નેત્રહીનને દ્રષ્ટિ મળે ને આનંદ થાય, મૂંગાને જીભ મળે ને રણાંગણમાં ગયેલા ક્ષત્રિયને વિજય મળે, એના કરતા અનેક ગણો આનંદ આજ માં કૌશલ્યાને થયો છે. આરતી જે કઈ વિધિ કરાવવાનું હોય એ બધો કર્યો. વશિષ્ઠી મહારાજ યજમાનનું કલ્યાણ થાય માટે નેગ સ્વીકારી આશીર્વાદ આપી આશ્રમમાં ગયા. વિશ્વામિત્રજીને નિજ મંદિરમાં ઉતારો આપ્યો. મહેમાનોનું સ્વાગત થયું. બ્રાહ્મણોની પૂજા કરી બધાને ભોજન કરાવ્યું. રાત્રિએ પોતપોતાના ઉતારે પોતાના ઘરે સીતારામજીના નામ લઈ લઈ અવધવાસીઓ અને મહેમાનો ગીત ગાય છે. દશરથજી બધી જ વ્યવસ્થા કરી રાણીવાસમાં આવી જનકપુરના વખાણ કરે છે. ઘણી રાત્રિ વીતી છે. હવે પુત્રોને પુત્રવધુને શયન કરાવો. રામરૂપને હૃદયમાં ધારણ કરી દશરથજી વિશ્રામ માટે ગયા. કૌશલ્યા માએ પુત્રવધુઓને શયન કરાવ્યું. ભગવાન રામની પાસે જઈ માં કૌશલ્યા પૂછે છે, તાડકાને કઈ રીતે મારી, અહલ્યાને કઈ રીતે તારી, આવું ભયંકર ધનુષ્ય કઈ રીતે તોડ્યું? મને એમ લાગે છે ભાઈ, આ વિશ્વામિત્ર મહારાજની કૃપાનું ફળ છે. વિધાતા તમને લઈ ગયા અને આજ પરણીને આવ્યા. એ વચ્ચેના દિવસો તમને જોયા વગર જે અમારા ગયા એ અમારી આયુષ્યમાં ગણાવા ન જોઈએ. તમારા દર્શનમાં જેટલો સમય જાય એટલું જ જીવન ગણાય. આવું સુંદર સૂત્ર આપી માતા બધાને વિશ્રામ કરાવે છે. સવાર પડે મંગલ પ્રભાતિયા ગવાયા, જયધ્વનિ થવા લાગ્યો, છડીઓ પુકારાવા લાગી છે. એક પછી એક દિવસો વીતવા માંડ્યા છે. વશિષ્ઠજી આવ્યા છે. શુભ દિવસ શોધી હાથનો કંકર છોડવાનો વિધિ કરાયો છે. હવે તો બધા મહેમાનો પણ જતા રહ્યા છે. છેલ્લે વિશ્વામિત્રજીની વિદાયનો પ્રસંગ આવ્યો. અવધપતિ પરિવાર સાથે મહારાજ વિશ્વામિત્રના પગમાં પડીને કહે છે,
અમે તમને શું આપી શકીએ મહારાજ? ક્ષત્રિય હોવા છતાંય હું તમને કંઈ આપી શકું એમ નથી, કારણ કે આપ તો પૂર્ણ કામ છો. હું તમારી પાસે એક માંગણી કરું છું કે આપને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમારે ત્યાં આવતા રહેજો, અમને દર્શન આપતા રહેજો. નાથ સકળે સંપદા તુમારી, નાથ સકળે સંપદા તુમારી, મેં સેવક સમેત સુત નારી, આપનો સેવક સમેત સુત નારી, કરું સદા નયન તન છો, કરું સદા નયન તન છો, દર્શન દેત રહબ રહમુનિયો, નાથ સકલ સંપદા, સેવક સમેત સુત નારી, નાથ સકલ સંપદા. અમે આપના સેવકો છીએ, જ્યારે જ્યારે સમય મળે સંત પુરુષો પાસે શું માંગવાનું, બસ અમને દર્શન આપતા રહેજો, અમારા સંસ્કારો બની રહે માટે અમારે ઘરે આવતા રહેજો. વિશ્વામિત્રને વિદાય. મહારાજ વિશ્વામિત્રજી જાય છે ત્યારે વર્ણન કરે, કોઈ સંસારી કોઈના લગ્નમાં હાજરી આપીને જાય તો શું યાદ કરે? શું જાન, શું રહેવાનું, શું જમવાનું, શું આવકાર, આવું બધું યાદ કરે. પણ સંત કોઈ ગૃહસ્થના પ્રસંગમાં હાજરી આપીને જાય તો શું યાદ કરે એ આખી જુદી જ વાત. વિશ્વામિત્રજી જઈ રહ્યા ત્યારે કોને કોને યાદ કરે છે? રામ રૂપ ભૂપતિ જાત સરાહત મન જીવન, મિત ગા શું યાદ કર્યું? રામના રૂપને યાદ કરે છે, મહારાજા દશરથજીની ભક્તિને યાદ કરે. સાધુ તમારે આંગણેથી જાય એટલે તમે એને કેટલી સગવડ આપી એ યાદ ન કરે કે શું વ્યવસ્થા કરી, શું સગવડ આપી? શું સગવડ સાધુને કોઈ આપી શકે? એને સગવડની જરૂર પણ શું? એ તો શું યાદ કરશે? તમારી અને તમારા પરિવારની ભક્તિને યાદ કરશે, પોતાના ઈષ્ટને યાદ કરશે, અને પરિવાર અને તમને રહેલી ભક્તિ તમારામાં એને યાદ કરશે કે ગૃહસ્થની શું ભક્તિ છે, શું ભાવ છે. સરાહત મન મન એ ઘણી વાર આ દોહાની વ્યાખ્યા કરી છે. ઘણા લોકો પૂછે બાપુ કથા પૂરી થઈ જાય પછી શું કરવું, તો એનો આ જવાબ છે. કથા પૂરી થાય પછી શું કરવાનું? રામ રૂપ ભૂપતિ,
राम को याद करना, राम के रूप को याद करना, अने नौ दिवस सुधी, दस दिवस सुधी जे भक्तिमय वातावरण में आनंद लूट्यो एने अंदर अनुभव हो। અને વિશ્વામિત્ર તુલસીદાસજી બહુ સાવધાન છે, એને પ્રગટ નહીં કરો, નહીતર કથા સાંભળીને તમે ઘરે જશો, તમને ક્યાંય ગમશે નહીં, અને કથાની જ વાતો કર્યા કરશો તો તમારા કુટુંબીઓ નારાજ થશે, એ કથા સાંભળ્યા પછી બીજે ક્યાંય ધ્યાન એટલે લખ્યું છે જાત મનમાં મનમાં આ સંપદાને સંગ્રહી રાખજો, ये भाता है, ये संबल है जीने का। तो राम रूप राजा ने भक्ति आवधा ने याद करता विश्वामित्र जी आश्रम गया छे, अहीं बधा ज मेहमानो धीरे धीरे जता रहा छे। अयोध्या ज्यार थी सीता जी आया त्यारे नी समृद्धि अनेक गणी वधी छे। गोस्वामी जी कहे अयोध्या नु वर्णन कौन करे, मारी वाणी नी पवित्रता माटे में प्रयास करे। વાણીને પવિત્ર કરવા માટે રામ યશનું દાન થયું, અપાર સમુદ્ર જેવું પ્રભુનું ચરિત્ર કોણ પાર પામે, છતાંય ભગવાનનો જન્મ, એનો યજ્ઞોપવિત, એનો વિવાહ, આ કથાઓને જે સાંભળશે સીતારામજીની કૃપાથી એને સુખની ઉપલબ્ધિ થશે, આટલું કહીને બાલકાંડને વિરામ આપો। ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ મનુષ્ય ભવસ્મને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન સાતાણ શ્રી સીતારામચંદ્ર। પહેલું પુષ્પ પ્રભુના ચરણે સમર્પિત થાય છે। અયોધ્યા કાંડની કથા બરાબર 3 વાગે શરૂ કરીશ, 1 મિનિટ કે લીએ। શ્રીમન્નારાયણ નારાયણ 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 નારાયણ
नारायण नारायण संग यात्रा आगे बढ़ेगी भाव और श्रद्धा के साथ बोलिए राम श्री बाल कृष्ण नमः